ભગવાનની કથાના અધિકારી કોણ? સદગુરુ તુલસીને પૂછ્યું, ભગવાન સુખદેવજીને પૂછ્યું, રામ કથા હોય કે કૃષ્ણ કથા, એના અધિકારી કોણ? તુલસીએ કહ્યું, જીને કો સંત સંગત તી પ્યારી, ઓ સંત સંગત અતિ પ્યારી, ભાગવતના પ્રેમથી હૃદયમાં પ્રગતિ પ્રગટ થાય છે. જેના હૃદયમાં ભાગવત માટે પ્રેમ છે, હજુ શ્રીમંદ ભાગવતના પ્રેમથી હૃદયમાં ભક્તિ પ્રગટ થાય છે. રામકથાના પ્રેમથી હૃદયમાં સંત પ્રગટ થાય છે. રામકથા કે તેહી અધિકારી, જિનકો સંત સંગત તી પ્યારી. શિવ કથાથી જીવનું કલ્યાણ થાય છે. દેવી ભાગવત, દેવીની કથાથી પરિવારમાં એકબીજા માટે વાત્સલ્ય પ્રગટ થાય છે. અને મહાભારતની કથા શ્રવણ કરવાથી ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ પરિવારમાં એક થઈને કેવી રીતના રહેવું એ મહાભારત બતાવે છે. ગાંધારી આંધળી નથી, સમયે ગાંધારીને આંખ ઉપર પાટા બાંધવા માટે મજબૂર કર્યા છે. ઘરમાં, પરિવારમાં, સમાજમાં તમે જે જે કરો છો બધું જ બધા જાણતા હોય છે, પણ કોઈક વાર ઘરની એકતા રાખવા માટે પણ જોયા પછી બોલાતો નથી આ ગાંધારી. ગાંધારી ગમે તે નથી, ગાંધારી સતી છે. અમુક સતી છે ભાઈ, રાવણની પત્ની મંદોદરી પણ સતી છે. અહલ્યા દ્રૌપદી તારા સતી મંદોદરી તથા, મંદોદરી સતી છે ભાઈ. જે રાવણ બ્રહ્મા પાસે ના ડગ્યો, વિષ્ણુ પાસે ના ડગ્યો, શિવ પાસે ના ડગ્યો, એવું કહેવાય છે. વેદ બન્યા પછી વેદ લખે, અને વેદ લખ્યા પછી રાવણ એ વેદ બ્રહ્માને બતાવવા આવે, અને બ્રહ્મા જે લખે, બ્રહ્માએ લખેલા વેદ, બ્રહ્મા એમ કે બેટા રાવણ આને તું જોઈ લે, બરાબર છે? હા, બહુ ધ્યાન રાખજો. જીવનમાં કોઈ પણ વ્યક્તિને ધાણી ના સમજવી, સામાન્ય ના સમજવી કે ગરીબ ના સમજવી. જગતમાં અમુક હસ્તીઓ ને અમુક મહાપુરુષો, અમુક તત્વો તો એટલા બધા હાઈ લેવલના હોય છે, તમારી બાજુમાં બેઠનારી વ્યક્તિ તમને એમ ખબર ના પડે
એ તો અચિંતાને કોઈ આવે એને સલામ મારે અને હાલો સર કે ત્યારે તમને ખબર પડે કે આ વ્યક્તિ આઈએસ ઓફિસર છે. ભાઈ ઓળખાણ ઓળખાણ કરાવવાથી ઓળખાણ થતી નથી, વ્યક્તિની સમજણ, વ્યક્તિની શરણાગતિ અને વ્યક્તિનો અધિકાર જ એવો હોય એની ઓળખાણ થઈ જાય. સાહેબ જે રાવણ કોઈને પગે ના લાગે એ મંદોદરીને પગે લાગ્યો આજ. ભાઈ ઘણીવાર એવું બને એક જ વ્યક્તિ પર ઘરનો બધો જ ભીડો પડે એનો અર્થ એવો નથી કે વ્યક્તિ કાઢી નાખવા જેવી છે. પરિવારની અંદર રહી પ્રત્યેક પરિસ્થિતિને સહન કરે છતાંય પરિવારને છોડે નહીં અને દરેકને એના માટે પ્રેમનો જન્મ થાય આનું નામ મંદોદરી. મંદોદરીએ પૂછ્યું, ભગવાન આજે કેમ પગે લાગ્યા? અને પુરુષ બે વાર પગે લાગે, એક તો બંનેનો મેરેજ એનિવર્સલ હોય ત્યારે, એકબીજા સામસામે, અને એક કંટાળી ગયો હોય ત્યારે. અમુક તો બેનો વખાન કરે, તમારા ભાઈને તો મારા માટે એટલો પ્રેમ, રોજ પગે લાગે એને ખબર છે ને, મને આને જ પગે લગાય એમ. મંદોદરીએ પૂછ્યું, નાથ કેમ પગે લાગ્યા? રાવણે કહ્યું, મંદોદરી આખું જગત અને આખું વિશ્વ મારી પાસે હારી ગયું, પણ મંદોદરી હું તારી પાસે હારી ગયો. કેમ? હારવાનું મૂળ કારણ એ છે જે બ્રહ્મને પામવા માટે અનેક મહાપુરુષો અનેક જન્મોથી અનેક વર્ષોથી તપ કરે છે, જે બ્રહ્મને પામવા માટે અનેક જન્મોથી અનેક વર્ષોથી જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નામી, અંતરામ કહી આવત નામી. જે બ્રહ્મને પામવા જે મહાપુરુષો અનેક વર્ષથી તપ કરે છતાં એ મહાપુરુષોને બ્રહ્મચરણની પ્રાપ્તિ નથી. ધન્ય મંદોદરી, ધન્ય. કેમ? તારા પુણ્યથી ને તારા સતીત્વથી રામલંકાના પાદરમાં આઈને ઊભા છે. મારી તાકાત નથી, રાવણ બોલ્યો, મારી તાકાત નથી, તારું પુણ્ય ને તારું સતીત્વ માટે રામ લંકાના ભાદરમાં ઉભા છે. અને પછી છેલ્લા મંદોદરી એમ પ્રાર્થના કરે, ભગવાન મારા પતિને રણમાં બહુ રમાડશો નહીં. અને કહ્યું છે, ભાઈ અનુભવ થઈને જાણી લઈએ ને અને જાણ્યા પછી જે શરણે આવી જાય ને એનું કલ્યાણ. સાહેબ અયે શ્રીમંદ ભાગવત છે, એક એક ગ્રંથને એક એક કુરાનને તમે જુઓ સાહેબ, આપણા સંતો ભગવાન વ્યાસે જે જે પુરાણો લખ્યા, ભાગવતથી ભક્તિ વધે છે, ભગવાનમાં પ્રેમ વધે છે. રામાયણથી વિવેક આવે છે અને પરિવારમાં સંપ રહે છે. શિવપુરાણથી
તમારું તો કલ્યાણ થાય છે, પણ તમારા ઘરનું જે અન્ન ખાય છે એનું એ કલ્યાણ થાય છે. દેવી ભાગવતથી પરિવારમાં વાત્સલ્યનો જન્મ થાય છે. ભાઈઓ ભાઈઓને વર્ષોથી બનતું ના હોય, ભાઈ બહેનને વર્ષોથી બનતું ના હોય, આમ બધું જ બનતું હોય છે, કોઈ મુશ્કેલી નથી હોતી, પણ કોઈક વાર સમય સારો ના હોય ત્યારે વ્યક્તિના કાન કાચા થઈ જાય છે. સમય સારો ના હોય વ્યક્તિના કાન કાચા થઈ જાય છે, અને સમય અનુકૂળ થાય ખોટી વ્યક્તિ સામે આવે છે અને સાચી વ્યક્તિની પ્રતીતિ થાય છે. જે ખોટા છે એ કુદરતી સામે આવી જાય અને સાચી વ્યક્તિની પ્રતીતિ થઈ જાય. નહીં, ખરેખર આ જ હતું ભાઈ. આ એ શ્રીમદ ભાગવત છે જે તમને ને મને જન્મતા શીખવાડે છે. આ એ ભાગવત છે જેને પરીક્ષિત રાજાને જન્મતા શીખવ્યું છે. માના ઉદરમાં ભગવદ અનુભવ કર્યા પછી પણ પિતાનું કઠોર મૃત્યુ, માના ઉદરમાં પિતાનું કઠોર મૃત્યુ જોયું. તમે એમ ના માનશો, ઉદરમાં રહેલા બાળકને પણ ખબર પડે છે કે માતા પિતા શું વાતો કરે છે. સાહેબ તમે જાણો છો, હું કહીશ એટલે હા જ કહેશો તમે. પેટમાં રહેલો બાળક, ઉદરમાં રહેલા બાળકને ખબર પડે કે માતા પિતા શું વાતો કરે છે. તો ઘણી વાર તમે જોજો, પતિ પત્ની એકાંતની અંદર ગૃહસ્થ આશ્રમમાં એકબીજાની મસ્કરી કરતા હોય કે આનંદ કરતા હોય, એ બાળકનો જન્મ થાય ને, જન્મ થયા પછી 5-6 વર્ષનો થાય, એ લક્ષણ બાળકમાં દેખાય એટલે તરત એની પત્ની કે આ તમારા જેવા લખન છે આના. સાહેબ સાયન્સે અમુક તો સાબિત કર્યું છે સાહેબ. અભિમન્યુએ માના ઉદરમાં જોઈ લીધું, મારા પિતાનું આટલું કઠોર મૃત્યુ, અને કયું છે ભાઈ સ્વાર્થ અને સમય. અહીં કઈ પણ કહું ને કોઈ પોતાના માટે ના લેશો ભાઈ. સ્વાર્થ અને સમય આ બે વસ્તુ એવી છે, સ્વાર્થ અને સમય વ્યક્તિનો સારો ના હોય પેટનો છોકરો પણ તમારો થતો નથી. અભિમન્યુનો સગ્ગો કાકો કર્ણ, અભિમન્યુનો સગ્ગો કાકો કર્ણ સાહેબ ઉપરા છાપરી ઘા મારી દીધા બરાબર, 4 ચંડાળ ચોકડી તો ખરી જ. દુર્યોધને કહ્યું કર્ણ તું માર. હવે કર્ણ નજીકમાં આવ્યો, અભિમન્યુએ કહ્યું કાકા પાણી, કાકા પાણી, કાકા પાણી. ભાઈ એવું કોઈનું ના ખાવ કે જે ખાવાથી તમારું હૃદય કઠોર થઈ જાય. એવી મિત્રતા ના કરો કે તમારામાંથી દયા જતી રહેશે. એવી વ્યક્તિની સાથે ના રહો કે સમયે તમને તમારા પેટના છોકરાની એ લાગણી ના થાય છે. હા,
ત્રણ વાર પાણી 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 કીધું. કર્ણએ પાણી ના લીધું. કેમ? પહેલો વિચાર એ કર્યો, કદાચ પાણી આપી દઈશ, મિત્ર દુર્યોધનને ખોટું લાગશે. બોલો કેટલો સ્વાર્થ સાહેબ. કદાચ પાણી આપી દઈશ તો આવતીકાલે સેનાપતિ પદ ગુમાવવાનો વારો આવશે. આ એ શ્રીમદ ભાગવત છે જેને પરીક્ષિતને જન્મતા શીખવાડ્યું છે. ભાઈ, માના ઉદરમાં દીકરો હોય ને ત્યારથી માં જો ઈચ્છા કરે એ પ્રમાણે બાળક થાય એવું આપણું સાયન્સ તો ખરું, આપણું શાસ્ત્ર કહે છે. આ એ શ્રીમદ ભાગવત કુંતાજીને જીવતા શીખવાડ્યું છે. જન્મતા શીખવાડે, જીવતા શીખવાડે. અને કહ્યું છે, જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ લાગે, ભાગવતનું એક પાનું વાંચો, ભાગવતનું એક પાનું વાંચ્યા પછી મનની અંદર આત્મહત્યા અને મરવાના વિચારો નથી આવતા. અમુકને થોડુંક દુઃખ પડે ને મરી જવું. એટલે ઉનાળાના દિવસે કેરીનો રસ ના મળ્યો હોય તો એના કરતા મન મારી નાખો. લે, હવે રસ માટે મારી નાખીએ તને. હા, અમુક ઉંમર પછી એટલી બધી જીજીવિષા ન રાખો કે જેને લીધે દુઃખ નથી છતાંય દુઃખનો અનુભવ થાય. હા, અમુક ઉંમર પછી મળે તોય શું, ના મળે તોય શું. વિકટ પરિસ્થિતિમાં શ્રીમદ ભાગવતે કુંતાજીને જીવતા શીખવાડ્યું. એટલું નહીં, ભાગવતના કુંતાજી જુદા છે અને મહાભારતના કુંતાજી જુદા છે. ભાઈ છે તો એક જ, પણ મહાભાગવ ને ભાગવતના કુંતાજી અંદરથી કોમળ છે, બહારથી કોમળ છે. મહાભારતના કુંતાજી બહારથી કઠોર છે, અંદરથી કોમળ છે. બહારથી કઠોર. અમુક બહેનો તમે જોજો, ઘરમાં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે, ઉપરાછાપરી પરિસ્થિતિ ખરાબ આવે ને, બધાની આંખમાં આંસુ આવે, એની આંખમાં આંસુ ના આવે. આજુબાજુ વાળા કે તમે પથ્થર જેવા છો. પથ્થર જેવા નથી, સમયે મને પથ્થર જેવી કરી નાખી છે. આ એ શ્રીમદ ભાગવત છે. બહુ રોગની ઔષધિ એનું નામ ભાગવત. રામ નામ કી ઔષધિ ખરે કંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહી સકલ રોગ મિટ જાય. અંગ પીડા વ્યાપે સકલ રોગ મિટ જાય, સકલ રોગ મિટ જાય. આ એ શ્રીમદ ભાગવત. ભાઈ, ભગવાનના મુખે પ્રગટ થયું માટે એનું નામ ભાગવત. ભગવાનના મુખથી પ્રગટ થયું માટે એનું નામ ભાગવત. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે ભક્તિ, શ્રી એટલે રાધા. ભગવાનની ભક્તિ જેમાં રહેલી છે એનું નામ ભાગવત. અને કયું છે,
ભક્તિ માટે, લક્ષ્મી માટે, સીતા માટે, રાધા માટે, માતૃત્વ માટે ને ભક્તિ માટે હૃદયમાં ભાવ જોઈએ, હૃદયમાં મદ ના જોઈએ. મદ એટલે અહંકાર, મદ એટલે અહંકાર કહે છે ને. અસય અભિમાન યાય નહીં મોરે, અસય અભિમાન જરી નહીં મોરે, મેં સેવક તુમાર રઘુપતિ મોરે, મેં સેવક તુમ રઘુપતિ મોરે. માદ હૃદયમાં ભક્તિ, હૃદયમાં જ્ઞાન, હૃદયમાં કઈક ભાવ જગાડવો છે, મદ અહંકાર કાઢો. અને કયું છે ભાગવતને સમજવા માટે, પ્રથમ પહેલા મસ્તક મૂકી સમરી લેવું નામ, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. અને વાત સાચી, બધું ઝૂકે છે, માથું જલ્દી નથી ઝૂકતું. મંદિરમાં જઈએ ને તો આમ પગે લાગીએ છીએ, માથું તો બેરે બેરે, અમુક તો બોલે મરી જવું પણ માથું ના નામ આવું. લે અહંકાર જાય, અને અહંકાર પછી હૃદયમાંથી ભાગવત પ્રગટ થાય છે. ભા એટલે જેને શરણે જવાથી ને જેને સમર્પિત કરવાથી, ભા એટલે ભાસ્કર, ભાસ્કર એટલે સૂર્ય. ભગવાન આદિત્યનું બીજું નામ છે ભાસ્કર. ભાગવતને સમર્પિત થાવ, તમારું જીવન, તમારું પરિવાર તેજસ્વી બને છે. ગ એટલે ભગવાનના માર્ગે ગમન કરાવે, વ એટલે સમર્પિત થયા પછી પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક આવે, અને ત જીવનમાં તમને તટસ્થ બનાવે છે. જોજો તમે જે લોકોની અમુક વાંચનની ટેવ, જે લોકોનો ધર્મગ્રંથની વાંચનની ટેવ હોય ને, એ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિથી ડકશે નહીં. ભગવાન વ્યાસે એવા પુરાણો લખ્યા કે દરેક પુરાણોમાં દરેક વ્યક્તિના પ્રશ્નનો જવાબ છે. આ એ ભાગવત છે, 7 દિવસમાં તમે બેઠા છો ને, તમારા બધાના મનમાં જે જે પ્રશ્ન ચાલતા હશે એના થોડાક થોડાક જવાબ પણ ભાગવતમાંથી ભગવાન વ્યાસજી તમને આપશે. વિવેક આવે, જોઈએ છે કથામાં બેઠા છે ત્યારે જુદા બેઠા છે, પણ આ જ કથા ટીવી પર સાંભળવા હોય ત્યારે વ્યવસ્થિત બેસીએ છીએ. આ સ્વતંત્રતા છે. ચા પીતા પીતા સાંભળીએ, કોફી પીતા પીતા સાંભળીએ, નાસ્તો કરતા કરતા, ભાગવતની સમક્ષ બેઠા છે માટે વિવેક છે. તો જીવનમાં તટસ્થ બનાવે તમને સાહેબ. એટલું નહીં, વ્યક્તિને તરતા શીખવાડે. શબ્દ છે જ્ઞાન યજ્ઞ. યજ્ઞ કયા કયા? અગ્નિમાં ઉમીએ છીએ તે યજ્ઞ, ભોજન કરીએ છીએ તે યજ્ઞ, કંઈક આપો છો તે યજ્ઞ. અત્યારે આપણે બેઠા છે એ ભાગવતનો જ્ઞાન યજ્ઞ છે, અને કળિયુગમાં
અર્જુને પૂછ્યું, પ્રભુ મોટા મોટો યજ્ઞ કયો? ભગવાને કીધું, અર્જુન કલિયુગમાં મોટો મોટો યજ્ઞ છે જપ યજ્ઞ. જપ યજ્ઞ ઉલટા નામ જપત જેહિ જાના, ઉલટા નામ જપત જેહિ જાના, ઉલટા નામ જપત જેહિ જાના, ઉલટા નામ જપત જેહિ જાના. વાલ્મીક ભય બ્રહ્મ સમાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના, ઉલટા નામ જપત જેહિ જાના, ઉલટા નામ જપત જેહિ જાના, ઉલટા નામ જપત જેહિ જાના. શબ્દ છે જ્ઞાન યજ્ઞ. અને ભગવાન વ્યાસ બોલ્યા, કથા સત્ર સાહેબ. સત્રનો અર્થ શું? એક વ્યક્તિ બેસીને કથા સાંભળે એને કથા કહેવાય, યજ્ઞ કહેવાય. ખ્યાલ આવ્યો? અનેક શ્રોતાઓ બેસીને કથા સાંભળે, એક કરતા વિશેષ, એક કરતા વિશેષ શ્રોતાઓ શ્રવણ કરે એને સત્ર કહેવાય, કથા સત્ર. આ એ શ્રીમદ ભાગવત છે ભાઈ. તમારું તો મંગલ કરે છે, પરિવારનું મંગલ કરે છે. આ કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ. વડીલો સાત પેઢી સીધુની સાત પેઢી સુધીનું મૂકી જાય, એના દીકરાઓને મહેનત ના કરવી પડે. કરે તો ઠીક છે, હા. વડીલો સાત પેઢી સુધી મૂકી જાય અને પરિવારના લોકોને બહુ ઝાઝી મહેનત કરવી પડતી નથી, એમ ભગવાને અનેક પેઢીઓનું કલ્યાણ થાય એવું આ શ્રીમદ ભાગવત બનાવ્યું છે. અનેક પેઢીઓનું બહુ, ભગવાન બહુ કૃપાળુ છે સાહેબ. આવડે જ અમારે આના પહેલા પરમ દિવસ કથા પૂરી થઈ, આવતા વર્ષે એ લોકોની જ મોટી કથા છે જેમાં નાનામાં નાની વ્યક્તિએ પણ ભાગવતની પોથી લખાઈ છે. આ નૈમિષારણ્યમાં કથા છે, ત્યાં પણ ભાગવતની ઘણી પોથીઓ છે. આ એ શ્રીમદ ભાગવત છે. યમ યમ ચિંતયેતિ કામમ તમ તમ પ્રાપ્તતિ નિશ્ચિતમ, કહ્યું છે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરતા કરતા, અધ્યયન કરતા કરતા, તમે મનમાં જે પણ સંકલ્પ કરો છો ભગવાન તમારો પૂર્ણ કરે છે. હા, કહ્યું ને, કલ્પવૃક્ષના નીચે બેઠા પછી જેમ માંગવું પડતું નથી, એમ શ્રીમદ ભાગવતનો જે આશ્રય કરે ને, સમય સમયે ભગવાને જીવ પર કૃપા દ્રષ્ટિ કરી એનું કાર્ય પૂરું કરે છે સાહેબ. અમુકને તમે જુઓ, આના પછી અમદાવાદ કથા છે, એ બેને કથા નક્કી કરીને એવો સંકલ્પ કરેલો, મારા છોકરાનું બધું વિઝાનું ને પિયાનું બધું પતી જાય, મારા પરિવારમાં એક પ્રોબ્લેમ છે બાપજી, કથા તો કરવાની જ છે આપણે, પણ ઠાકોરજીને પ્રાર્થના કરજો. કારણ, કથા કરનાર વક્તા પણ ભાગવતને સમર્પિત થઈ અને ભાગવતને અનુરૂપ કથા કરનાર હોય છે. કેવલ તારું મારું કરીને કથા પૂરી કરનાર નહીં. હજુ તો કથા તો એમની 29 તારીખે છે. આ કંકોત્રી
મોબાઈલ પર મોકલીને મને કીધું, ઠાકોરજીએ બધા કામ પતાવી દીધા. આ એ ભાગવત છે. ભાઈ, અમારા મનુભાઈ પરિવારનો તો નિષ્કામ છે, આનંદ માટે કથા છે સાહેબ, કોઈ સંકલ્પ નથી એમનો. એમનો સંકલ્પ એ, મારું ગામ સુખી થાય, આવનાર શ્રોતા સુખી થાય, અને મારાથી બને એટલું કલ્યાણ હું જતા જતા સમાજ અને જગતનું કલ્યાણ કરું છું. અને કહ્યું છે નિર્દોષ ભક્તિ ને નિષ્કામ ભક્તિ, કહ્યું છે નિર્દોષ ભક્તિ અને નિષ્કામ ભક્તિ એ જીવનું કલ્યાણ તો કરે છે, પણ એની સાથે અનેકનું કલ્યાણ કરે છે. નિર્દોષ નિષ્કામ ભક્તિનું ફળ જ ભગવાન છે સાહેબ, એનું ફળ જ ભગવાન છે. બાકી શું ટેન્શન છે, શાંતિથી બેઠા બેઠા ખાઈ પીને આનંદ કરે. કોણ કે છે હાથમાં માળા લઈને બેહો, કોણ કે છે મિલે જાઓ. પણ ભાઈ, પરિવાર સુખી થયા પછી જે પરિવારમાં ભગવદ્ ભક્તિ આવે છે તે સમજો, એ પરિવાર તો તરસે, પણ માતાઓ તમારા ગયા પછી તમારી પેઢીઓ તરી જશે. આ એ શ્રીમદ ભાગવત છે. કે છે ને કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ, કૃષ્ણમ દ્વૈયાપનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ, કૃષ્ણમ વંદે વાયનમ વંદે, કૃષ્ણમ વંદે પૃથાસુતમ. શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ વંદનથી થયો છે. વંદન, અરે વાતે હાચી ભાઈ, નમે બધાને ગમે. ભાઈ, સૌથી પહેલા જગતને તોડતા નહીં, સૌથી પહેલા હાથ જોડતા શીખો. આપણા વડીલો તમે વર્ષો પર રસ્તા મળે એ રામ રામ સીતારામ. વંદનથી વિવેક આવે છે. વંદનથી કે છે ને બંદવ ગુરુ પદ પદ માં પરાગ, બંદવ ગુરુ પદ પદ માં પરાગ, સુરુચિ સુમાશ સરસ અનુરાગ, સુરુચિ સુમાશ સરસ અનુરાગ, બંદવ ગુરુ પદ પદ માં પરાગ, બંદવ ગુરુ પદ પદ માં પરાગ. અમુક ઉંમર પછી જગતને વંદન કરજો. બે રીતના વંદન, જગતને વંદન એ રીતના, પહેલા વંદન એ કરો તમારા જગતને વંદન પેલું એ કરો, તમારી સાથે રહેવાથી તમે એવો અનુભવ કરાયો કે હવે મને ખબર પડી કે ભગવાન સિવાય મારું કોઈ નથી. આ પહેલા વંદન. અને બીજા વંદન, આ જગતમાં જેને જેને મારું કલ્યાણ ઈચ્છ્યું છે એને પણ વંદન છે. વિવેક વગર વંદન નથી. પગે લાગવા ને પગે લગાડવું, પગે લાગવું. અને અમુકને તમે જુઓ વર્ષમાં એક જ વાર પગે લાગે, બેસતા વર્ષને દિવસ. અંતે કહેવું પડે બેટા આજે બેસતું વર્ષ છે. સુખી થવું છે ને, રોજ સવારે ઉઠો, માતા પિતા ગુરુ ભગવાન, ભલે મા બાપ જોડે બનતું હોય કે ના બનતું હોય, પછી ફોટાને પગે લાગવાના જ છો ને પાછળથી એ. પણ જીવે છે ત્યાં સુધી પ્રાત સમય ઉઠ કે રઘુનાથ, પ્રાત સમય ઉઠી કે રઘુનાથ, માત પિતા ગુરુ નામહી માથા, માત પિતા ગુરુ નામહી
સૌથી પહેલા વંદન, ભાઈ વંદન કરવા યોગ્ય બધું. લોકો એમ ના કે બાપા હવે પગે લાગ્યા, અમુક પગે લાગે પણ ઓળખતા હોય એટલે પાછું પગે લાગવામાં અંતર હોય, જે વ્યવસ્થિત ઓળખે એટલે એ આવો જય શ્રી કૃષ્ણ આવો. વંદન વિવેક વગરના વંદન નકામા, પ્રેમ વગરના પ્રણામ નકામા, નમ્રતા વગરના નમસ્કાર નકામા. એ શ્રીમદ ભાગવત છે. અઢાર હજાર શ્લોકો છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. વ્યાસજીએ વાવ્યું છે, સુખદેવજીએ પાયું છે, રાજા પરીક્ષિતે પીરસ્યું છે. વ્યાસે વાવ્યું, વડીલો પાસેથી વર્ષો પહેલા ભાગવત સાંભળ્યું હતું આપણે, આપણને ઈચ્છા થઈ સાંભળવું છે. કહ્યું છે, શ્રવણ કર્યા પછી સાંભળ્યા પછી અને હૃદયમાં રાખજો. સુખદેવજીએ પાયું, તમે સાંભળીને જાઓ છો તો ગયા પછી કોઈ વાર પરિવારમાં ગામમાં બધા ભેગા થયા હોય, ભગવાનની કથા કેવી હોય એનું વર્ણન કરજો સાહેબ. પરીક્ષિતે પીરસ્યું, આનો અર્થ એ છે અમુક ઘરમાં તો નિયમ છે રોજ રાતે નાના છોકરા સુવાની તૈયારી કરે તો સૌથી પહેલાં દાદીની ગોદમાં આવીને સૂઈ જાય. એના મા બાપ ગમે તેટલા પ્રેમાળ, ગમે તેટલા મોટા હોય, મા બાપ ગમે તેટલા મોટા હોય પણ અમુક છોકરાઓને તમે જોજો એને દાદા દાદીનો ટીવ જ પડી ગઈ હોય. છોકરા વચ્ચે તમારે એન્જોય કરવા જવું જ જાઓ, અમારા દાદા દાદી ચાલશે. અને દાદા દાદીના 16 મરેલા તરત જ કે દાદા પ્લીઝ એક વાત કરો મને. અને વર્ષો પહેલાં તો છોકરાઓ દાદા દાદીની વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય. પીઠમાં પોડેલી સાંભળેલી બાળે રામ લખમણ ની વાત રે, પીઠમાં પોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત રે. કાળી કાળા યુદ્ધ ખેલાશે, સુવાતાનું કાંઈ ના રહેશે, સીવાતને નિંદર નાવે, માતાજી જબાઈ ઝુલાવે. આ એ શ્રીમદ ભાગવત છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આ પોથી નથી ભાઈ, બહુ ધ્યાન રાખો, પોથી નથી. અમુકને નાના ના ગણવા, સર્પને કદી નાનો ના ગણવો. સર્પનું બચ્ચું હોય એને નાનું ના ગણાય. રોગને કદી નાનો ના ગણવો. અને નીતિ એમ કે દુશ્મનને કદી નાનો ના ગણવો. ભાઈ રોગ હોય નાનો બહુ મોટો થઈ જાય. દુશ્મન ગમે તેટલો પ્રેમ કરો, એની બુદ્ધિમાં કપટ આવ્યું એટલે ગમે ત્યારે દગો કરે કરીને કરે. ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસે
17 પુરાણો લખ્યા. અઢારમાં પુણ્યની તૈયારી કરી. આ એ ભગવાન વ્યાસ છે. બીજું, શ્રીમદ ભાગવતે પુરાણ નથી, પુરાણ નથી. અને અમુકને તમે જુઓ, આપણે આપણો સ્વભાવ છે સાહેબ, બધી જ વ્યક્તિને છે ને આપણે એક એટલા કડીએ હાંકી. ભૂલે છો કે કોઈક વાસદવાળા એવા હોય એટલે આપણે બધે જઈએ ને, આ બધા જ વાસદવાળા લે હલા, પણ તું તું એકને લીધે બધાને ક્યાં હાંકે? હા, 17 પુરાણ છે, શ્રીમદ ભાગવતે પુરાણ નથી, શ્રીમદ ભાગવતે મહાપુરાણ છે. મહાપુરાણનો અર્થ એ છે, આ જગતમાં અમુક વ્યક્તિને તમે જુઓ, એ ગમે તેટલી હોશિયાર હોય, ગમે તેટલી બુદ્ધિશાળી હોય, ગમે તેટલા રૂપિયાવાળા હોય, પણ એનો સ્વભાવ એવો હોય કોઈ પણ કામની અંદર બધાને સાથે લઈને ચાલે. આવડત બધી હોય, અનુભવ હોય, પણ એનો સ્વભાવ બધાને સાથે લઈને ચાલે. અને મનુષ્ય જન્મ મળ્યો છે, બધાને સાથે લઈને ચાલશો ને તો જીવન તો સુંદર થશે, સાહેબ મૃત્યુ મંગલ થશે. બાકી જોઈએ છે ને કે લગ્નની કંકોત્રી 1000 જણને લખો, તમે લગ્નની કંકોત્રી 1000 જણને લખો, જમવા 700 જણ આવે અને વરરાજા પહેણવા બેઠા હોય ત્યારે 4 જણ હોય. હોસ્પિટલમાં બધા આવે, તમને જોવા બધા આવે, સગાવાલા બધા આવે, ભાગ પાડવાના હોય ત્યારે બધા આવે, પણ જ્યારે મૃત્યુ પામોને સ્મશાનમાં જવાનું હોય 4 કે 5 જણ હોય. એ ભગવાન વ્યાસ મહાભાગ કહ્યું ને, મહાભાગવત નો અર્થ એ છે, મહાપુરાણ છે. દરેક પુરાણમાંથી ભગવાન વ્યાસે થોડું થોડું લીધું છે. વર્ષો પહેલાં હતું મનુભાઈ, આપણે શેરીઓમાં રહેતા હતા ને, વર્ષમાં એકવાર ઉજાણી થતી, નવચંડી થાય, આખા ગામમાં કોઈને નુકસાન ના થાય, ભયંકર રોગ ના થાય, કોઈનું અપમૃત્યુ ના થાય અને ગામ સુખી રહે એટલે નવચંડી કરે અને ગામના દરવાજે 9 શ્રીફળ બાંધે. વર્ષો પહેલાં હતું. વર્ષમાં એકવાર ઉજાણી થાય, અને ઉજાણીમાં શું થાય, બધાને ઘેરથી થોડું થોડું બનાવવાનું. હા, બધાની ઘેરથી થોડું થોડું બનાવવાનું અને બધા ભેગા થઈને ખાય, બધા ભેગા થઈને ખાય. હવે તો ઘરમાં જ ભેગા થઈને ક્યાં ખાય છે? રસોઈવાળી બાઈ બનાવે, અને ભૂલો છો કે વહુ લેવા આવ્યા એટલે હા હું લઈને રૂમમાં. આ એ ભાગવત છે સાહેબ, તમને શીખવાડે છે. આ જગત છે ને, દરેકમાં કંઈક નું કંઈક છે, જે યોગ્ય લાગે તે લઈ લો, ના લાગે ને જય શ્રી કૃષ્ણ કરો. હા ભાઈ, 17 પુરાણોનું એક સુંદર ભાગવત મહાપુરાણ. પરિસ્થિતિ એ થઈ, આંખે બરાબર દેખાતું નથી, કાને બરાબર સંભળાતું નથી, હાથમાં કર્મ કલમ પકડે પણ હસ્ત ધરુજે છે. વ્યાસજી ચિંતિત થયા, કારણ અમુકનું જીવન પછી કરીશું પછી કરીશું પછી કરીશુંમાં પૂરું થઈ જાય. હમણાં જ આ દાહોદ છે ને, દાહોદ ત્યાં એ લોકોનું કોઈ ટ્રસ્ટ અને કેળવણી મંડળ ચાલે છે. 4 વખત કથા નક્કી કરી. કેટલી વાર? 4 વાર. આ વખત તો પૂછ્યું, મેં કહું હજુ મને નથી લાગતું કે તમે કરી શકો. અને 2 દિવસ પહેલાં બાપજી હજુ કંઈ એડજસ્ટ થાય એમ નથી.
એમને નથી કીધું. મારી મરજી વિનારે કોઈ થી તરનું નવ તોણાય, મારી મરજી વિનારે કોઈ થી તરનું ન તોડાય. એમ તમે જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારે કુવાર તારે તમને સંભળાવાનું છે માં, મારે કુવાર તારે સૌને સંભળાવાનું છે માં. મારી મરજી વિનારે કોઈ થી તરનું નવ તોડાય, મારી મરજી વિનારે કોઈ થી તરનું નવ તોડાય. હું કરું છું એવો નહીં, જે પણ થવાનું છે ભગવાનની કૃપાથી થવાનું છે. જે પણ થવાનું છે, અમારા મનુકાકા પહેલે દિવસથી ઠાકોરજીની કૃપાથી થઈ જશે, ઠાકોરજીની કૃપાથી થઈ જશે, ઠાકોરજીની કૃપાથી થઈ જશે. ભાઈ કરતા હરતા પરમાત્માને માનો. ભગવાને કહ્યું અર્જુનને, અર્જુન મોક્ષ સુધીનો અધિકાર મારો, મોક્ષ સુધીનો અધિકાર મારો, લડવું તો તારે જ પડશે. નિયમ છે, કૃષ્ણ રથ ચલાવે, લડી આપે નહીં. રથ ચલાવે, લડે નહીં. 17 પુરાણો લખ્યા, ભગવાન વ્યાસજીની અવસ્થા થઈ. પત્ની અરણી દેવીને કહ્યું, દેવી હજુ હૃદયમાં એક સ્ફૂર્ણા છે, અને આમે તમે જુઓ અમુક લોકો બહારથી વૃદ્ધ થઈ જાય, અમુક બહારથી ગરડા થાય છે પણ અંદરથી જુવાન રહે છે. અમુકને તમે જોજો મરતા સુધી કંઈકનું કંઈક કંઈકનું કંઈક કર્યા જ કરે. ઘરના લોકો કે બા તમારી ઉંમર થઈ ગઈ, બાપુજી તમારી ઉંમર થઈ ગઈ, તરત કે બેસ, તારા કરતા ચાર ગણી દોડ્યું એવું છે હજુ તો. હા, અને કયું છે, દેહનો ધર્મ દેહને નિભાવવા દેજો. જે અંદરથી યુવાન છે એના માટે કોઈ વસ્તુ અશક્ય નથી. દેહનો ધર્મ દેહને નિભાવવા દો. અમુકને તમે જુઓ 70-75 વર્ષ થયા હોય ને તો તમારે 62-80 સુધી ચાલતા જતા રહે. અને અમુકને તો ઘેરથી ખાલી મિલમાં આવવાનું હોય ને તોય બાઇક જોઈએ. ભાઈ ભગવાન વ્યાસજીની ઉંમર 100 વર્ષની હતી, હજુ મારે કંઈક કરવું છે. અને સાંભળજો, જ્યાં સુધી કહ્યું ને કંઈક કરવાની ઈચ્છા છે ત્યાં સુધી ગડપણ અને દેહ શરીર, અમુક ઉંમર સુધી તમને કરવાની ઈચ્છા છે ત્યાં સુધી શરીર તમને છે ને સતાવશે ને, કંઈક કરવાની વૃત્તિ હશે તો. અમુકને તમે જોજો ભલે શરીર ગમે તેટલું ભાર, કશું કામ ના થાય તો બેઠા બેઠા ઘરમાં શાક સમારે, હોવ કંઈ કરતી હોય એને મદદ કરે. અને અમુકનું તો તમારે આમ કંચન જેવું કાચ જેવું શરીર હોય, ભગવાને બહુ રાખ્યું હોય તોય હું તો ગ્લાસે ના ઉપાડું. આપણે કેવું પડે, તું ગ્લાસ ના ઉપાડે તને કોણ ઉપાડશે પછી તારે. બહુ ધ્યાન રાખો, આ શરીર છે ને બને એટલું એને થોડી મહેનત કરાવો તો સારું રહે છે. સંતો તો કહે છે શરીરને બહુ લાજ ના લડાવશો. અમુકને તમે જોજો, જોઈએ છે ને બહેનોને, શોપિંગ કરતા થાક ના લાગે,
ફરવા જતા થાક ના લાગે, પણ ઘેર જ્યાં આવે ત્યાં ચા મૂક્યું તો મારું બીપી વધી ગયું છે. અને બાપુજી જ કે, બાપુજી જ ઓલો છોકરો પૂછે, બાપુજી મારી બા બેટા આવડે ભજનમાં ગઈ છે, આવશે એટલે બીપી વધશે, મારે ચા મૂકવી પડશે. પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ તમે ગણપતિને પ્રાર્થના કરો. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાણા, રિદ્ધિ સિદ્ધિના આગવાન મારા દેવતા, રિદ્ધિ સિદ્ધિના આગવાન મારા દેવતા, મહેર કરો ને મહારાજ ઓ. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા, આગેવાન મારા દેવતા, મેર કરો ને મહારાજ ભોજી. માતા રે જયની માં પાર્વતી રે સ્વામી તમને ઢૂંઢાણા, શંકર દેવ મારા દેવતા, મહેર કરો ને મહારાજ હો, મહેર કરો ને મહારાજ હો, મહેર કરો ને મહારાજ હો. ડુંડાળો ડખભંજનો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ. પણ પાર્વતી જલ જીલણ ચલી અને ઉલી નારી નવલે વે, પણ પોતાના આંગડાનો મેલ ઉતારીને હરે રે ના પ્યારા બનાવ્યા ગણેશ, પ્યારા બનાવ્યા ગણેશ. બમ બમ બોલા શંભુને આગને, રમે બાળક એક રૂડો માધેવજી મન હર ખાના. બમ બમ ભોલા શંભુને આંગણે, રમે બાળક એક રૂડો માધેવજી મન હર ખાના. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ભગવાન વ્યાસે ગણપતિને વંદન કર્યા. વર્ષો પહેલા હતું એ બેનો હોળીની સેવો બને ને, એટલે પેલા સાસુમાં સેવો બને ને પુત્ર બધું સેવો ઝીલવા બેહે, એટલે માડી કે હાંભળ બેટા પેલા લોટના ગણપતિ બનાવીને મુખ સેવો હારી ઉતરે.
એટલે પછી લોટના ગણપતિ બનાવે ને પછી મૂકે ને સેવો ઉતારે, સેવો હુકાઈ જાય, ડબ્બામાં ભરાઈ જાય, ગણપતિને જોવા જાય તો કાગળો લઈ જાય. ભાઈ તમેવ કેવલમ ધરતાસી, તમેવ કેવલમ હરતાસી, તમ બ્રહ્મા તમ વિષ્ણુ તમ રુદ્રસ્ તમ ઇન્દ્રસ્ તમ અગ્નિસ્. ગણપતિ મહારાજ પધાર્યા, ભગવાન વ્યાસે વંદન કર્યા, દાદા પધાર્યા છો ને, અધૂરું કાર્ય પૂર્ણ કરો. આંખે બરાબર દેખાય છે, કાને બરાબર સંભળાય છે, પણ લખાતું નથી. ભાગવતજી કહે છે ભાઈ, અમુક ઉંમર સુધી અમુક કોઈ વસ્તુ થાય, આંખે દેખાય નહીં, પછી એમ કે હું તો દ્વારકા ગઈ હતી, દર્શન જ ના થયા, હવે કઈથી થાય? ભાઈ જીવનો સ્વભાવ છે, આંખ જાય એ પહેલા દર્શન કરી લો, કાને સંભળાય નહીં, અને પછી કે મારે તો કથામાં જવું તું, મનુભાઈએ ના કહી દીધું મને. અને આમે તમે જુઓ, અમુક નામ ના સંભળાય, પાછું મતલબનું તો બહુ સંભળાય, આમ ના સંભળાય, બા બિલકુલ સાંભળતા નથી. પણ ત્રીજા રૂમમાં તિજોરી ખોલે ને બાને સંભળાય, બોલો. ગણપતિ મહારાજે ભગવાન વ્યાસને કીધું, મહારાજ તમારે સતત બોલવાનું, મારે સતત લખવાનું. ગણપતિ મહારાજનું વાહન છે ઉંદર. આમે તમે જુઓ, ઉંદર કોઈ દી બેઠેલો જોયો? આનો અર્થ એ છે, જે સતત પરિભ્રમણ ને સતત પુરુષાર્થ કરે ને, એ વ્યક્તિનું ભાગ્ય કે પ્રબળ સારું ના હોય, એનું ભાગ્ય સારું ના હોય તોય ભગવાન એને આપે છે. સાહેબ એના પ્રારબ્ધમાં રામ પાત્ર હોય, ભીખ માગવાનો વારો હોય, પણ જેનો પુરુષાર્થ એટલો જબરદસ્ત હોય ને, તો ભગવાનને પણ એને આપવાની ઈચ્છા થાય છે. ભગવાને કહ્યું, અર્જુન કર્મ કરવાનો અધિકાર તારો, ફળ આપવાનો અધિકાર મારો. કોણ મને શું આપશે ને મને શું મળશે, એ ભાવ હૃદયમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી જીવનમાં મજા નહીં આવે. મારા પ્રારબ્ધનું જવાનું નથી, અને નથી એ મને કોઈ આપી જવાનું નથી. ભગવદ અનુગ્રહથી વ્યાસજી વક્તા બન્યા, ગણપતિ શ્રોતા બન્યા. તમારે સતત બોલવાનું, મારે સતત લખવાનું, અને બીજું, બોલતા બોલતા તમે જરા પણ વચ્ચે અટકી ગયા, ગણપતિ મહારાજ હું અધૂરું મૂકીને જતો રહીશ. અને સત્ય છે, જેને કંઈક કરવું છે ને, જેને મહેનત કરવી છે ને ભાઈ, હા, એ તો કોલસામાંથી એ પૈસા પેદા કરે, કચરામાંથી એ પૈસા પેદા કરે. જેને કંઈક કરવું જ નથી એની પાસે બધું હશે ને, છતાં એક જ નન્નો મારાથી કંઈ થાય નહીં. જુઓ છો ને ભાઈ, અહીંથી રૂપિયો લીધા વગર અમેરિકા ગયા હોય, પણ 10 વર્ષ એટલી બધી સખત મહેનત કરે, પાઉ પીઝા ખાઈ ખાઈ, બર્ગર ખાઈ ખાઈ, 10 વર્ષ પછી પરિવાર તો સુખી થાય, એ વ્યક્તિ સુખી થાય, અને એમ કે હવે મને વાંધો નથી મહેનત કરવામાં. કારણ જે પુરુષાર્થમાં પરમાત્માનું બળ છે, એ પુરુષાર્થની અંદર ભગવાનની કૃપા પણ છે. નિર્બલ કે બલરામ કરે, સારું કામ કરે, પુરુષાર્થ કરીને સારું કરવું છે ને, એને કોઈ રોકતું નથી. સાહેબ
રાતકાળનો સમય થયો. ગણપતિ મહારાજ વટવૃક્ષ નીચે બેઠા. ભગવાન વ્યાસજી પીપલના વૃક્ષને નીચે બેઠા. ફરી તમારે સતત બોલવાનું, મારે સતત લખવાનું. અને વાતે સાચી સાહેબ, જેને કંઈ કરવું છે ને એને કામ બધે મળે છે. કંઈક એટલે જેને કોઈ પણ કામ કરવામાં નાનમ નથી. હા, ગુનાતી દિવ્ય શતાબ્દી મહોત્સવ હતો. ગાંધીનગરમાં, અમદાવાદ કે ગાંધીનગર, ગુનાતી દિવસે મહોત્સવ હતો. આ લોકો સંતો સવારે પ્રમુખ સ્વામીને શોધવા ગયા. બાપા ચાલતા ચાલતા કઈ નીકળ્યા એમ. બાપા વોકિંગ કરતા હતા. મેં એક જણે હું બોલ્યું કે એવા બધા સંતો ખાઈ પીને આનંદ કરે છે, આ ત્યાં ગાડી બાથરૂમને બધું ભરાઈ ગયું, કોઈ સાફે નથી કરતું. બાપા જઈને સાફ કરવા મળ્યા. જેમાં ડૉક્ટરોની ટીમ, એન્જિનિયરોની ટીમ, જેને નાનામાં નાનું કામ સોંપેલું છે. એટલે રવિ એકસાગર સ્વામી ભાઈ, ત્યાગવલ્લભ સ્વામી, નંદ સંતો પૂછે કઈ ગયા. એક હરિભગતે કહ્યું, બાપા તો ત્યાં સેવા કરે છે. સંતો ગયા જઈને પૂછ્યું, બાપા તો હરિભગતે કીધું આપણી ફરજ છે, કરવું આપણે. ભાઈ જેને કહ્યું ને, ખોટું કામ કર્યા વગર સાચા કામ કરવામાં નાનમ નથી, એ વ્યક્તિને કોઈ દિવસ મુશ્કેલી પડતી નથી. એનો આનંદ જુદો છે. અમને ઘણા લોકો પૂછે કે કેટલા પૈસા આપો કથા કરે, પૂછે ઘણા. અમુક તો પૂછી પૂછીને આમ પેલા વકીલની જેમ ગોલ ગોલ ફેરવીને પૂછે. ભાઈ પૈસા માટે કથા નથી, પ્રભુને પ્રસન્ન કરવા માટે કથા છે. કોણ શું આપશે મહત્વનું નથી. અને પછી બહુ પૂછપૂછ કરે ને તો હું જય શ્રી કૃષ્ણ કહું. કારણ ખોટું બોલીને લીધેલી સંપત્તિ ડોક્ટર લઈ જાય, વકીલ લઈ જાય, અને આ બેઉ ના લઈ જાય તો તમારા છોકરા તમને બનાવીને લઈ જાય. જે મળે છે એમાં આનંદવાનો સાહેબ. અને પ્રારંભ કર્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રયે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રયે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક શ્લોક, બે શ્લોક, ત્રણ શ્લોક, ચાર શ્લોક, પાંચ શ્લોક, ભગવાન વ્યાસજી શ્લોકોનું રટન કરતા કરતા ગયા. શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોક પુણ્ય શ્લોક છે. ભાઈ તમે જોજો, અમુક વ્યક્તિનું જીવન પુણ્યશાળી હોય, પુણ્ય શ્લોક જેવું જીવન હોય એનું. પુણ્ય શ્લોક એટલે તમે ઓળખતા ના હોય ને ભૂલે ચૂકે સવારે એનું મોડું જોવું ને તમારો આખો દિવસ સારો જાય. અમુકને જોજો, ઘણા નથી કહેતા, અમારા ઘરમાં જો ભૂલે ચૂકે અમારા બા છે, બાનું મોડું જોવું તમારું કામ પતી જાય. જે અંદરથી પુણ્યશાળી છે
પુણ્ય શ્લોક નલો રાજા પુણ્ય શ્લોક યુધિષ્ઠિર પુણ્ય શ્લોક પુણ્ય શ્લોક જનાર્દન. ભાઈ, આ જગતમાં અમુક મહાપુરુષોને પુણ્ય શ્લોક કયા. પુણ્ય શ્લોક એટલે જેના સ્મરણ માત્રથી તમારું કામ થઈ જાય. જેને યાદ કરવાથી તમારું કામ થઈ જાય. એમ કરતા બપોરના 12 વાગ્યા ભગવાન વ્યાસજીની દ્રષ્ટિ આકાશ તરફ ગઈ. ખબર પડી મધ્યાહ્ન સંધ્યાનો સમય થયો. અને અમુક વ્યક્તિને જુઓ તમે, ગમે તેટલું કામ હોય પણ પોતાનું કામ છોડતો નથી. અમુકને જોજો, જોઈએ છે ને આપણા પટેલોમાં, લગ્ન 12 વાગે હોય, 1 વાગે હોય કે 2 વાગે હોય, પણ 10 વાગે જમવાનું જોઈએ જોઈએ ને જોઈએ. બીજું, ભાગવતજી કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ નિત્ય કર્મ ચૂકો નહીં. ગમે તેટલી ઉતાવળ હોય, ગમે તેટલું કામ હોય, કદાચ ભગવાનની સેવા કોઈક દિવસ ના થાય એ બીજી વ્યક્તિ કરે, પણ તમે જો રોજ સેવા કરો છો અને કોઈક વાર અચિંતાને જવાનું થાય તો ભગવાનને વંદન કરીને નીકળો. ભાઈ, મધ્યાહ્ન સંધ્યાનો સમય થયો. વ્યાસજીની દ્રષ્ટિ આકાશ તરફ ગઈ. અને વર્ષો પહેલા ઘડિયાળ થોડા હતા કે આપણા ઉંમરવાળા, આપણા બા ને આપણા ડોશીઓ તમે જો, વર્ષો પહેલા ઉપર જોઈને કહે કેટલા વાગ્યા, આકાશમાં જોઈને કે આટલા વાગ્યા. અને ભગવાન વ્યાસે કરુણા કરી 100 ફૂટનો શ્લોક મૂક્યો. અમુક તમે જોજો એવા બુદ્ધિશાળી હોય ને, સામેવાળા કે ક્યારે ઘેર આવીએ, તરત કે હવે હું હમણાં 2-3 દિવસ નથી, હું ફોન કરું એટલે આવજો. અને જે દિવસ બધાને બોલાવે એ દિવસે પાપડીનો પ્રોગ્રામ હોય, એ જય શ્રી કૃષ્ણ આજે આવજો, બપોરે અહીંયા જ જમજો, ખોટું ઘેર બનાવશો નહીં. મૂળ વાત ના કરે. હારું, તાર જમીન જાઉં, પાપડી વનવા લાગુ. ના ના ના, તો હું જાતે કરી લઈશ. હારું, તાર બે હું બે બનીને જાઉં. બે આમાં તો તમારે 22 કિલો કરાવી નાખે તમે. એમ ભગવાન વ્યાસે 100 ફૂટનો શ્લોક મૂક્યો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગને સદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભી ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકે નાથમ સો ફૂટનો શ્લોક મૂક્યો. 100 ફૂટનો
નામે તમે જુઓ, અમુક કેટલા બુદ્ધિશાળી હોય ને, પોતાનું કામ હોય ત્યારે બોલાવે અને વાતો કરતા કરતા કામ કરાવી લે. વાતો કરતા કરતા ઘઉંનું તબારું ભરીને બેઠા હોય, એ પોતે વિનતા હોય, ચાર પાંચ થાળીઓ મૂકી રાખે, કે નહીં કે એમ મૂકી રાખે. એ આવો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવો, દેખાતા નથી? ઘઉં વિનો છો? આ થાળીઓ આ તો ભરીને અંદર નાખવા માટે, એવું તો કહેવાય નહીં કે તમે કામે લાગો એમ. 100 ફૂટનો શ્લોક મૂક્યો. ગણપતિ વિચાર કરે, ધરતી કા કાગજ કરું, લેખન કરું વનરાય, સાત સમુંદર સાઈ કરું, પણ હરિ ગિન લિખ્યો ના જાય. સાત સમુંદર સાઈ કરું, તું હરિ ગુણ લિખ્યો ન જાય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. ભગવદ અનુગ્રહ થયો મહારાજ. ગણપતિ મહારાજનું લેખન પૂરું થયું. ગણપતિ મહારાજનું લેખન પૂર્ણ થયું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયું નમઃ. સચ્ચિદાનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતની અંદર 7 દિવસ જેની કથા શ્રવણ કરવાની છે, એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનના ગુણ કેવા છે, અને એ મંગલમય ભગવાનને હું નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કેવું? સ્વરૂપ આનંદમય છે. એવું સુંદર સ્વરૂપ છે, કે છે ને, એવું સુંદર સ્વરૂપ ભાઈ છે. હરિ કૃષ્ણ હૈયાનો મારો ભાર છે, જીવો જોઈને જીવો છું સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈયાનો મારો ભાર છે, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈયાનો મારો હાર છે, જીવો જોઈને જોઈવો છું સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈયાનો મારો હાર છે, જીવો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. મારા નૈનાતનો શણગાર છે, જીવો અડગો ના મેલો મારા પૂરતિ રે. મારા નૈનાતનો શણગાર છે, જીવો અડગો ના મેલો મારા પૂરતિ રે. એવું તો દાસી છું એના
દાસી છું એના જીવનની, હું તો દાસી છું એના જીવનની, મને ચાવીને આપી છે બીડી પાનની, જીવો અયો ના મેલો માત ધીરે, મને ચાવી આપી છે બીડી પાનની, અડગો ન મેલું હવે પૂરતી રે. હરે કૃષ્ણ અહીંયાનો મારો હાર છે, જીવો જોઈને જીવો છો સુંદર મૂરતી રે. હરે કૃષ્ણ અહીંયાનો મારો હાર છે, જીવો જોઈને જીવો છો સુંદર મૂરતી રે. ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપાય, જેનું સ્વરૂપ સુંદર છે. અને કેવું સ્વરૂપ છે? અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, હસિતમ મધુરમ ચલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. જેનું સ્વરૂપ સુંદર છે સચ્ચિદાનંદ, જેના દર્શન કરતા આનંદ થાય છે. ભાઈ જોઈએ છે ને, અમુક આવે તો આનંદ થાય, અમુક જાય તો આનંદ થાય, અમુક આવે તો આનંદ થાય. રાતના 12 વાગે પિયરથી કોઈ પણ આવે એટલે સારું લાગે. રાતને 2 વાગે કોઈ કે મહેમાન આવે, રાતના 12 વાગે મહેમાન આવે ત્યારે આપણે જોઈએ કે મોડું તડબૂચ જેવું હોય, પણ રાતના 2 વાગે પિયરથી ભાઈ આવે, એ આવો જય સ્વામિનારાયણ, સાંભળો જાવ શિખંડ લઈ આવો. એક આવે તો આનંદ થાય, એક જાય તો આનંદ થાય. સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ કેવું છે? એટલું સુંદર સ્વરૂપ કે છે ને, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, અહીંયાના હાર મારા નથનીનું મોતી, અહીંયાના હાર વાલા નથનીનું મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જેનું સ્વરૂપ સુંદર છે, જેનું સ્વરૂપ સુંદર, આમે તમે જુઓ, ભગવાને તમને દેખાવ સારો આપ્યો હોય તો હસતા રહો. અમુકને ભગવાને સ્વરૂપ એટલું સુંદર આપ્યું હોય, ભગવાને એવું સુંદર સ્વરૂપ આપ્યું હોય, પણ ઉઠે તરથી મોડા એવા હોય એમના જાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જેનું સ્વરૂપ સુંદર છે ભાઈ, વિશ્વોત્પત્યાદિ હેતવે, જે વિશ્વનું પાલન કરે, વિશ્વનું પોષણ કરે, વિશ્વનો સંહાર કરે, યાને સ્વરૂપ સુંદર છે, સ્વભાવ સુંદર છે. અમુકને જોજો, ભગવાને સ્વરૂપે સુંદર આપ્યું, સ્વભાવે સુંદર આપ્યો, એવો સુંદર સ્વભાવ હોય કે જીવે છે ત્યારે તો યાદ કરે જ, પણ મરી ગયા પછી વર્ષો સુધી યાદ કરે. હજુ જો હોત તો ગામનું ને ઘરનું
કેટલું કલ્યાણ થાત. અમુકને જોજો, ભગવાને સ્વરૂપ આપ્યું પણ સ્વભાવ ના આપ્યો હોય, સ્વભાવ ના હોય. એવો સ્વભાવ હોય એ ગામમાં નીકળ્યા હોય, કૂતરું એને જોઈને જતું રહે, આને જય શ્રી કૃષ્ણ ના કહેવાય. એને એને કહેવાય જ નહીં કશું. જો ભૂલે છો કે રસ્તા મળ્યા હોય એ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. આજે દિવાળી છે, કેમ પધારજો ઘેર, બસ આટલું જ કહેવાનું. તમારી દિવાળી, અમાર તો ઓળી. લે, ભાગવતજી કહે છે અમુક ઉંમર પછી સ્વભાવ સુધારો. જેનું સ્વરૂપ સુંદર, અમુક ઉંમર પછી જે સ્વભાવ, જે પણ વ્યક્તિ સ્વભાવ નથી સુધારતી એનું જીવન તો બગડે છે પણ મૃત્યુ બગડે છે. અમુક ઉંમર પછી સ્વભાવ, કેવો સ્વભાવ? અમુક ઉંમર પછી ભાવશે, ગમશે, ચાલશે. અમુક ઘરમાં તમે જોજો, અમુક ઉંમર પછી સ્વભાવ એવો હોય કે ઘરની દીકરીઓ, ઘરની પુત્રવધુઓ, ઘરના દીકરાઓ પૂછે, બા કહી ગયા, બા કહી ગયા, બા કહી ગયા, બા કહી ગયા, બા ચા લાવું, બા ગરમ નાસ્તો લાવું, બા આમ લાવું. અમુક ઉંમર પછી સ્વભાવ એવો રાખો ઘરની દરેક વ્યક્તિ તમને પ્રેમ કરે, ઘરની દરેક વ્યક્તિ પ્રેમ કરે. અમુકનો સ્વભાવ તો એવો, ઘરના છોકરા કે એ હરિકૃષ્ણ મહારાજ આ વખતે બા વડતાલ પૂનમ પર્વ આવશે, દીવો કરીશ. લે, કેવો સ્વભાવ કે છે ને બાબા, સરલ સ્વભાવ ના મન કટુલાઈ, સરલ સ્વભાવ મન કટુલાઈ, જથા લાભ સંતોષ સદાઈ, જથા લાભ સંતોષ સરળ સ્વભાવ મન કટુલાઈ, સરળ સ્વભાવ મન કટુલાઈ. અમુક ઉંમર પછી સ્વભાવ સરળ કરો, સ્વભાવમાં સરળતા આવી જોઈએ. ઘરની દરેક વ્યક્તિને એમ લાગવું જોઈએ, દાદા મારા છે, બા મારા છે. ભાઈ, વર્તનમાં પરિવર્તન નહીં કરો તો અમુક ઉંમર પછી તમને કોઈ કેમ છો કહેવા તૈયાર નહીં થાય. ઘરમાં પ્રસંગ હશે કે બીજાના ઘરમાં પ્રસંગ હશે અને કોઈ કંકુતરી આપવા આવ્યું હશે ને તો કે બા, એને બાર બેહવા દો બાપા. ભાઈ, અમુક ઉંમર પછી મન બુદ્ધિ ઇન્દ્રિયોમાંથી કપટ કાઢો. ભાઈ, જે બહુ કપટ કરે છે અને બહુ બુદ્ધિનો ઉપયોગ કરે છે ને, અંત સમયે અને મૃત્યુના સમયે વેદના થાય છે. અને બીજું, તમે બુદ્ધિથી જેટલું લોકો સાથે રમો છો ને, અંત સમયે તમારી પાસે કોઈ ઊભું રહેવાય તૈયાર નથી થતું. અમુકને તમે જોજો, શરીર છૂટતા છૂટતા પણ ખોટા વિચારો જતા નથી, શરીર છૂટતા છૂટતા પણ ખોટા વિચારો નથી જતા. જથા લાભ કયું છે? જે સમયે જે મળે છે એમાં સંતોષ માનો. ભાઈ, આપડ્યું ધાર્યું થતું નથી તો ભગવાનની કૃપા માનો, અને ભગવાનની કૃપા એટલે માનો
આપણું ધાર્યું થતું નથી અને ધાર્યું ના થાય તો ધીરે ધીરે આસક્તિ છોડો. જ્યાં સુધી ઘરના લોકો તમારું માને છે ત્યાં સુધી તમને એનામાં પ્રેમ છે. જ્યારથી માનવાનું બંધ કરી દે છે નફરત, એ નફરત નથી, ભગવાન તમને મમત્વ છોડાવવા માટે આવી લીલા કરે છે. ભગવાન કે પરિવારમાં નહીં, હવે મારામાં જોડા. પરિવારમાં નહીં, અમુક ઉંમર પછી મનમાંથી કાઢી નાખો. મારું કોઈ સાંભળતો નથી, મારું કોઈ માનતો નથી, બહુ સારું છે. જેટલું સાંભળે છે ને જેટલું માને છે ને એટલું મમત્વ અને પ્રેમ વધે છે. નથી માનતા ત્યારે સમજવાનું, ધીરે ધીરે બધાઈમાંથી મન હટાવો. ભાઈ પછી તાપત્રય વિનાશાય, જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. અમુક ઉંમર પછી સ્વભાવ એવો સુંદર કરો છે, બધાને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય. એટલું નહીં, તમે એક દિવસ ઘરમાં ના હોય તો ઘરના લોકોને તમારા વગર ના ગમે. બા ક્યારે આવશે, બા ક્યારે આવશે, બાપુજી ક્યારે આવશે, બાપુજી ક્યારે આવશે. ભાઈ પ્રેમ રાખીને શરીર છોડશો તો મૃત્યુ મંગલ થશે. વેર અને ઈર્ષા રાખીને શરીર છોડશો, મૃત્યુ તો બગડશે પણ તમારો જન્મારો બગડશે. જેના ગુણ સુંદર છે, જે પણ જીવાત્મા નજીકમાં આવે છે, આધિ વ્યાધિ ઉપાધિ, જેના ગુણ સુંદર. અને અમુકને તમે જોજો, સ્વભાવ કદાચ સારો ના હોય, સ્વરૂપ સારું ના હોય, પણ ભગવાન દરેક વ્યક્તિમાં એક ગુણ એવો મૂકેલો છે જે ગુણથી એ જીવ પોતાનું કલ્યાણ કરે છે. અમુકને જોજો તમે, ભગવાને દેખાવ ના આપ્યો હોય, પૈસો ના આપ્યો હોય, સ્વભાવ ના આપ્યો હોય, પણ એનો ગુણ એવો હોય, બોલે નહીં, કોઈ પણ વ્યક્તિના ઘરમાં જઈને એટલે એના હાથમાંથી કામ લઈ લે. ભાઈ કોઈ પણ વ્યક્તિના ઘરમાં જાય જેના પરિવારના છે, એની ઘેર જઈને કોઈ પણ પ્રસંગે જાય, એ કામ કરતા હોય, તમે તમે રહેવા દો, તમે એ લોકો સાથે વાત કરો, તમારો પ્રસંગ છે, હું કામ કરી નાખું છું. હા ભાઈ મોટો મોટો ગુણ. એટલું જ નહીં, પ્રસંગને દિવસે બોલાવવા ના પડે, એ સામેથી આવે, તમે ચિંતા ના કરશો, હું 3 દિવસ પહેલા આવીશ, બને ત્યાં સુધી તમે તમારું સંભાળજો, હું 90% ઘરનું કામ કરી લઈશ. ભગવાને સ્વરૂપ નથી આપ્યું, સ્વભાવ નથી આલ્યો, પરિસ્થિતિ નથી આલી, પણ મોટો મોટો ગુણ એ છે કે જેને કામ કહીને કોઈ પણ વ્યક્તિના હાથમાંથી કામ લેતા આવડે એ વ્યક્તિ માટે બધે જ વેલકમ સાહેબ, બધે જ વેલકમ. ઘરના લોકો કે તમે 2 દિવસ મોડા આવશો ચાલશે, તમે આવી જજો વહેલા. ભાઈ અમુક ઉંમર પછી પરિવારને અનુરૂપ બનશો તો જીવવાનો આનંદ આવશે. આખી જિંદગી તમારું ધારું થવાનું નથી. પરિવર્તન તો સંસારનો નિયમ છે સાહેબ. તમને મેથીના લાડવા બહુ ભાવતા હતા, અને અત્યારના જનરેશનને પીઝા ને બર્ગર વધારે ભાવે છે. એવા ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ, જેનું સ્વરૂપ સુંદર, સ્વભાવ સુંદર, ગુણ સુંદર. પહેલા શ્લોકમાં ભગવાન વ્યાસે ઈષ્ટદેવ કૃષ્ણને વંદન કર્યા છે. ભગવાન વ્યાસની ઉંમર 100 વર્ષની થઈ, એક સંકલ્પ પૂરો થયો. વ્યાસજીના મનમાં બીજી ઈચ્છા પ્રગટ થઈ, અનામે તમે જુઓ પૂનમ ભરવા જઈએ ને એક કામ કરીએ
ભગવાન એક કામ કરે એટલે બીજી પૂનમે ભગવાન માટે બીજું કામ તૈયાર જ હોય. અને વાતો કરે, મારે તો મંગળા આરતી કરવાની એટલે કરવાની, અને મારા પર તો ભગવાનને એટલો પ્રેમ, કોઈ વાર હું મોડી પડું ને પછી જ દર્શન થાય. લે અને પહોંચી જાય. કે છે ને, સુખ સાગર શ્રી રન છોડ વસો મારા રુદિયામાં, સુખ સાગર શ્રી રણ છોડ વસો મારા રુદિયામાં, રસ વી નારાય રણ છોડ વસો મારા રુદિયામાં, રસ વી નારાય રણ છોડ વસો મારા રુદિયામાં. ભગવાને કીધું, ગમે તેટલું માગ, ગમે તેટલી ઈચ્છાઓ પ્રગટ કર, પણ મારું નામ દે. હા ભાઈ, વ્યાસજીને એક ઈચ્છા થઈ. કઈ ઈચ્છા? મારે તો એક દીકરો હોય તો સારું. અમુકને તમે જોજો, જેમ જેમ ઉંમર વધે એમ ઈચ્છાઓ વધે, જેમ જેમ ઉંમર વધે. ઘરમાં પ્રસંગ હોય, પથારીમાંથી ઉઠાતું ના હોય તોય કે પહેલી સાડી મારી લેજો, હું હવે હોઈરણ છાનામાં ના હું પહેલી સાડી મારી લેજો. પછી ઘરના ઈ કે પછી બજારમાં લેવા જાય ને એટલે હજુ બે ચાર સાડીઓ જુએ, પેલા બાની લઈ લે, સાડી એ લે, પૈસા આપે, અને ગાડીમાં બેઠા પછી બોલો હજુ એ ભરખા ગયા નથી એના ભાઈ. ઈચ્છા ને અપેક્ષા જીવનમાં મરતી નથી ભાઈ. અમુક ઉંમર પછી ઈચ્છા એવી કરો કે મને ભગવાનના દર્શન થાય અને સંતનો સંગ થાય. અમુક ઉંમર પછી અપેક્ષા એક રાખો, હે દ્વારિકાનાથ મારા સમસ્ત પરિવારનું કલ્યાણ કર. ભગવાન વ્યાસે કહ્યું, દેવી એક દીકરો જોઈએ, અને સામાન્ય નહીં, ભગવાન શિવજી અવતાર લઈને આવે તો સારું. બીજું, કોઈ પણ વસ્તુ ભગવાન પાસે માંગો, પણ ભાગવતજી કહે છે ભાઈ, શરણાગતિ ને લાયકાત અનુસાર માંગો. શરણાગતિ ને લાયકાત આપણે જોઈએ છે, મનમાં વિચાર કરીએ છે ભાઈ. એક પૂનમે ડાકોર જઈએ ને કામ પતી જાય, અને સંકલ્પ કરીએ બધું વ્યવસ્થિત થઈ જશે, હે રાજા રણછોડ રાજભોગ કરાવીશ, બધું પતી જાય, સેટ થઈ જાય, પછી ઘરના કે રાજભોગ થાય છે. હવે રાજભોગમાં 6 મહિના કાઢી નાખે ભાઈ. સ્વાર્થથી ભક્તિ કરો નહીં, પ્રેમ અને સમર્પણથી ભક્તિ કરો. તમે રાજભોગ કરશો કે નહીં કરો, પણ પ્રારબ્ધ સારું હશે, ભક્તિ હશે ને ભગવાનની કૃપા હશે, કામ થવાનું જ છે. ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસજી ચર્મચક્ષુ બંધ કરી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, અને શ્રીમદ ભાગવતની મંગલ કથા અમરનાથની ગુફામાં ભગવાન શિવ સતીને સંભળાવે છે. હે સતી, મેં આપણે મર્યાદા પુરુષોત્તમની કથા કહી, હવે પૂર્ણ પુરુષોત્તમની કથા કહું છું.
પણ દેવી આ એ કથા છે જે શ્રવણ કરતા કરતા તમારે વચ્ચે રાધે 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 ભલેનાથ, રાધે રાધે એટલે બોલવાનું કે તમને ચાલુ કથામાં જોકું ના આવી જાય. નિયમ છે, તમે જોજો અન્યમાં જોકું નહીં આવે. લગ્નમાં ગમે તો એટલો ઉજાગરો હોય ને તો જોકું ના આવે. ટીવીની સિરિયલ જોતા જોકું ના આવે. પણ ભાગવતની કથા એવી છે, જો ધ્યાનથી શ્રવણ ન કરો ના તો પહેલી વાર સાંભળો ને ખબર ના પડે, એકાદ જોકું તો આવી જાય. પછી બાજુવાળા પૂછે, સુઈ ગયા તા? ના બા, આંખ બંધ કરીને કથા સાંભળી. આંખ બંધ કરી અને ભગવાન શિવે ડમરું વગાડ્યું. ડમરુના નાદથી કૈલાસની આજુબાજુ જે પણ પક્ષીઓ હતા એ ઉડી ગયા. એક પોપટનું બચ્ચું હતું, એ તાજું બિયાન હતું, જેને પાંખો નથી ફૂટી. ભગવાન શિવે પ્રારંભ કર્યો, સતીએ પ્રારંભ કર્યો, રાધે રાધે રાધે. ભગવાન શિવજી બોલ્યા, ભગવાન પીતા રાત્રિ સરદો ફૂલ મલ્લિકા વિક્ષિરંતુ મનશ્ચક્રે યોગ માયામ પાશ્રિતા. જગદંબા ભગવતી ભગવતી સતીને સુંદર રાસના દર્શન કરાયા છે. રાસની કથા શ્રવણ કરતા કરતા સતીએ ચર્મચક્ષુ બંધ કર્યા છે. કે છે ને, કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે. 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 શ્યામ રાધે રાધે ઘન શ્યામ શ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે. કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે.
રાધે 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 રાધે. સતીને સમાધિ લાગી. ભગવાન શિવજી મંગલ કથા કરતા હતા. પોપટના બચ્ચાએ કીધું રાધે રાધે. ભગવાન શિવે ચર્મચક્ષુ ખોલ્યા, ચારે બાજુ જોયું. દેવી આ દેકારો કર્યો કોને? એટલી જ વારમાં પોપટનું બચ્ચું આવ્યું. ભગવાન શિવજી ત્રિશુલ માલવા ગયા. પોપટના બચ્ચાએ વંદન કર્યા અને હળવી રહીને કીધું, પ્રભુ આપણો સ્વભાવ કેવો છે? કે છે ને, કપૂર કરનમ કરુણાવતારમ સંસાર શારમ ભુજ કેન્દ્રવારમ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર શારમ ભુજ કેન્દ્રવારમ. ભગવદ અનુગ્રહ થયો. એ જ પોપટનું બચ્ચું પ્રયાણ કરતા કરતા વંદરાવનમાં આવ્યું. પ્રત્યેક વૃક્ષની ડાળકી પર રાધે 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 રાધે. એક વાર રાધાજી આવ્યા, પોપટના બચ્ચાને કરકમળમાં લીધું. તમે જુઓ, જે ઘરમાં બહુ જૂના ભગવાનના ફોટા હશે ને, એમાં રાધાજીના એક ફોટામાં રાધાજીના હાથમાં પોપટનું બચ્ચું છે. બહુ ધ્યાનથી જોશો. રાધાજીએ હાથમાં લીધું અને કીધું, રાધે રાધે સબ કોઈ કહે કૃષ્ણ કહો એક બાર, રાધા કૃષ્ણ દોનો કહો તો બેડા હો જાય પાર. રાધા કૃષ્ણ દોનો કહો તો બેડા હો જાય પાર. ભગવદ અનુગ્રહ થયો. એ જ સમયે ભગવાન વ્યાસજીની તપશ્ચર્યા પૂરી થઈ. ભગવાન વ્યાસજી યજ્ઞ કરતા હતા અને ભગવાન શિવની કૃપાથી પત્ની અરણીદેવીના ઉદરે ગર્ભ રહ્યો છે અને ગર્ભની અંદર ભગવાન સુખદેવજી 15 વર્ષ ને 6 માસના થયા. અને જ્યાં ભગવાન વ્યાસજી યજ્ઞમાં આહુતિ આપે છે, આકાશ માર્ગે ધ્રુચા નામની અપ્સરા વિહાર કરતી હતી. વ્યાસજીની દ્રષ્ટિ ધ્રુચા અપ્સરાની દ્રષ્ટિ એક થઈ. અને એ જ સમયે યજ્ઞ કુંડમાંથી બોલો, સુખદેવજી મહારાજ કી જય. આ કથા દેવી ભાગવતની છે. ભાગવતમાં એવું લખ્યું છે, સાંજનો સમય છે, અરણીદેવી ચિંતિત થયા. ભગવાન વ્યાસજી નિકટમાં બેઠા છે. અરણીદેવીએ કહ્યું, નાથ, ઉદરમાં રહેલા તત્વને કોને પ્રગટ થઈ જાય? ભગવાન વ્યાસે કહ્યું, બેટા પ્રગટ થાય. માના ઉદરમાંથી શબ્દ કર્યો છે કે પિતા, પ્રગટ થવાની ઈચ્છા તો થાય છે, જગતની માયાની મને બીક લાગે છે. ભગવાને આકાશવાણી કરી, બેટા સુખદેવજી, મારી માયા તમને સતાવશે. અને ભગવદ અનુગ્રહ થયો. શીતલ મંદ સુગંધી ત્રણેય પ્રકારના વાયુ આવવા માંડ્યા. અને પ્રાતકાળનો સમય છે, ભાગવતજી કહે છે. અને બીજું ભાઈ, આ કલિયુગની અંદર પણ એવા ભક્તો થયા છે. કલિયુગમાં પણ એક ભક્તની એવી ઈચ્છા હતી કે મને સુખદેવજી આવીને દીક્ષા આપે. વર્ષો સુધી સુખતાલમાં રહ્યા અને અમુક વર્ષો પહેલા જ ભગવાન સુખદેવજી આવીને દીક્ષા આપી.
આ બધા મહાપુરુષો, રાજસ્થાનની એક સ્ત્રીએ એવો વિચાર કર્યો મને મીરાબાઈ દીક્ષા આપે. અનેક વર્ષો સુધી વૃંદાવનમાં રહ્યા અને મીરાબાઈએ આઈને દીક્ષા આપી છે. આ બધા મહાપુરુષો આજે પણ નશ્વર દેહથી બિરાજે છે. સમય અનુસાર બોલો, સુખદેવજી મહારાજ કી જય. જન્મદાની સાથે ભાઈ માના ઉદરમાંથી પ્રગટ થયા. ભાગવતજી કે હજુ ઓળથી નોખા પડ્યા. એક સંત કે ઓળથી નોખા પડ્યા નથી ભાઈ, માની ઓરની સાથે જે ઉદરમાંથી પ્રગટ થયા અને ઓળથી હજુ નોખા પાડ્યા નથી, તો સંતો કે ઓળ સાથે જ. એક સંતે એવું કીધું કે જેવા ઓળથી નોખા પડ્યા એવા જન્મદાની સાથે ભગવાન સુખદેવજીએ જંગલ તરફ પ્રયાણ કર્યું છે. ભગવત સ્મરણ કરતા જય જય શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 જય જય શ્રી કૃષ્ણ શરણમ, જય જય શ્રી કૃષ્ણ શરણમ. જીવા પ્રગટ થયા. પત્ની અરણી દેવીએ ભગવાન વ્યાસજીને કહ્યું, જાઓ રોકો એને, નાથ જાઓ, મારા યજ્ઞના યજ્ઞોપવી સંસ્કાર કરવા છે, એના હાથ પીડા કરવા છે. પણ ભગવાન વ્યાસ બોલ્યા, દેવી જવા દો, બાળક જગતનું કલ્યાણ કરવા આવ્યો છે. પણ માન્યું નહીં. જ્યાં અરણી દેવી ઊભા થયા, સુતજી કે મહારાજ, જેવા અરણી દેવી ઊભા થયા ભગવાન વ્યાસજીને સ્પર્શ કર્યો, અને જેવો સ્પર્શ કર્યો એવા ભગવાન વ્યાસે દોટ મૂકી. કારણ જેની અનુભૂતિ નથી એને બહુ વળકો નહીં, જેના ઘરનો પરિચય નથી એનું એકદમ ખાવ નહીં કે પાણી ના પીવું. જે વ્યક્તિને બરાબર ઓળખતા નથી એકદમ એના ઘરમાં ના જાઓ. જેનો અનુભવ નથી, કે છે ને, નામ મંત્રા મંદમતી ચીરી કઈ કઈ કેરી, અજસ પિઠારી તાહી કરી, ગઈ ગિરાવતી ફેરી, ગઈ ગિરાવતી ફેરી. કઈ કઈએ બંને હાથ લાંબા કર્યા, બંને હાથ લાંબા કરી કઈ કઈએ કહ્યું, મંત્રા આય, અયોધ્યામાં તારા સિવાય મારું કોઈ હિત ઈચ્છનાર નથી. હા, અયોધ્યામાં તારા જેવું હિત મારું કોઈ ઈચ્છતું નથી.
અને મંત્ર દોડતી ગઈને કઈ કઈ નહીં હૃદયે લાગી, જે માં કઈ કઈ થોડીક વાર પેલા એવું બોલ્યા મંત્રા, રામ રાજા થાય કે ભરત રાજા થાય મારા માટે બંને જન સરખા છે, પણ જેવી મંત્રા હૃદયે લાગી મંત્રા બીજું વાક્ય બોલી, માં કઈ કઈ તમને ખબર નથી, રામ રાજા થશે એટલે તમને ને ભરતને દાસી બનાવશે, ભાઈ અનુભવ નથી અને સ્પર્શ ના કરો, તમે જોજો ભાઈ, અમુક સમયે અમુક ઘરમાં તમે 10 મિનિટ જાવશો ને તો એ તમારા વિચાર બગડાઈ જાય, અમુક વ્યક્તિને ત્યાં જેના ઘરમાં 24 કલાક ઝઘડો થતો હોય ને મોટા અવાજે બોલાતું હોય ને ગમે તેમ બોલાતું હોય ને તો તમે 10 મિનિટ એવી વ્યક્તિની ઘેર જાવશો ને તો એ તમારું મગજ બગડી જાય, ઘરમાં આવીને તરત ગુસ્સો કરવા માંડો, ઘરના કે આજે સવારથી હું જ મળી, ભગવાન વ્યાસજીને સ્પર્શ કર્યો, ભાગવતજી કે સ્પર્શ કરવાની ઈચ્છા થાય તો ભગવાનના ચરણને કરો, બહુ છે ને બહુ કોઈને બને ત્યાં સુધી બધાને દૂરથી પ્રણામ કરો સાહેબ, કારણ જેનું ખાવ છો જેની સાથે રહો છો જેને સ્પર્શ કરો છો ને એના ગુણ તો કોઈક વાર આવે જ છે સાહેબ, અમુક ઉંમર પછી ઠીક છે ભાઈ, ભાગવતજી કે વ્યાસજી પાછળ દોડ્યા એનો વાંધો નહીં, દોડ્યા એનો વાંધો નહીં, પણ બોલ્યા શું બોલ્યા, યમ પ્રભજંતુ ભેતમ ભેત કૃત્યમ દ્વિપાયનો વિરહ કર્યાજુ ભાવ પુત્રેતિ તનુમયતયા તર્વો વિનેદુ બેટા ઉભો રે બેટા ઉભો રે બેટા ઉભો રે બેટા ઉભો રે, આગળ સુખદેવજી પાછળ વ્યાસજી, 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીએ જોયું હતું કળિયુગની અંદર દીકરો બાપ માટે નહીં કમાય પણ બાપને દીકરાની પાછળ દોડીને કમાવવું પડશે, દીકરો મા બાપ માટે નહીં જીવે પણ મા બાપને દીકરા માટે જીવવું પડશે, આજે જોઈએ છે કે ભૂલે ચૂકો એમ કહીએ ને કે બેટા એજ્યુકેશન સારું છે કંઈક નોકરી હોતી લે, એ તરત જવાબ આપે કે તમે ભેગું કરીએ કોને કામ લાગશે, બહુ ધ્યાન રાખજો ભાઈ, સમય આવ્યા પહેલા બોલવું નહીં, સમય આવ્યા પહેલા બતાવવું નહીં અને સમય આવ્યા પહેલા કહેવું નહીં, બેટા ઉભો રે બેટા ઉભો રે બેટા ઉભો રે બેટા ઉભો રે, બીજી વસ્તુ પણ છે, દીકરો સારો હોય વેલ સેટ હોય એનો આઈક્યુ સારો હોય જીવનમાં તમારી પાસે રૂપિયો નથી એની મહેનતથી આગળ આવ્યો છે તમારી મર્યાદા રાખે છે સમયે સમયે તમારી ઈચ્છા પૂરી કરે છે અને વ્યસન વગર કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવ્યો છે અને ધર્મને છોડતો નથી ત્યારે સમજજો
તમે પુણ્યશાળી મા બાપ છો કે પુણ્યશાળી મા બાપનો દીકરો છે આ સાહેબ? હા ભાઈ, બાકી તો મોટલ કર્યા પછી એ રડવું પડે છે, આપ્યા પછી એ રડવું પડે છે, પણ નથી હોય તોય રડવું પડે છે. દીકરો વેલ સેટ હોય પછી અહીં હોય, બહાર હોય, ગમે ત્યાં હોય, અઠવાડિયામાં એક વાર કે 15 દિવસે પણ એક વાર જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ કહેતો હોય, તમારી ઇચ્છાઓ પૂરી કરતા હોય, પુત્રવધુનું પણ બાબા કરતા મોડું ના સુકાતું હોય, અને આયા તમે અહીંથી તમે જાઓ એ રાજી થાય, એ આવે તમે રાજી થાઓ, અને પાણી માગતા દૂધ હાજર થાય, જિંદગીમાં તમારી આંખના આંસુ ના જુએ, ત્યારે સમજો આ દીકરો નથી, ભગવાને ધ્રુવ જેવા દીકરાનો પુણ્યશાળી દીકરો તમારી ઘેર મોકલ્યો છે. બહુ અઘરું છે બાકી તો. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. એક વૃક્ષની પાછળ સુખદેવજી સંતયા, વ્યાસજી એક વૃક્ષના નીચે ઊભા છે. ભાગવતજીમાં લખ્યું, ભગવાન વ્યાસજીએ વૃક્ષને બાથ મારી. ભાગવતજીમાં વૃક્ષને બાથ મારી ભગવાન વ્યાસજી નાના બાળકની જેમ રડવા માંડ્યા. નાના છોકરાની જેમ રડે છે. બીજું ભાઈ, ખોટું લાગે તો માફ કરજો, જીવનમાં ખોટી એવી પણ લાગણીઓ છતી ના કરો જે લાગણીઓ અંત સમયે તમને દુઃખ સિવાય કશું ના આપે. એટલી બધી દયા પણ ના બતાવો. જીવનમાં એટલી બધી દયા પણ ના બતાવો જે દયા જ જીવનમાં તમને કોઈક વાર દુઃખ આપે છે. પ્રેમ બધાને કરજો, સમયે બધાઈને આપજો, પણ પરિસ્થિતિ અને અનુકૂળતા જોઈને આપજો સાહેબ. આ જગતમાં કોઈ બિચારું નથી, બહુ ધ્યાન રાખજો, કોઈ બિચારું નથી. કડવું સત્ય કહી દઉં છું, કડવું સત્ય કહું છું, જેને જેટલું અપાતું હોય એટલું અપાય. ઘરમાં કામ કરનાર વ્યક્તિને રોજ ખાવાનું આપો એટલે અઠવાડિયા પછી એમ કે બા મારું બનાવજો, હું ઘેર બનાવીને નથી આવી. ભાઈ, અમુક ટેવો એવી ખોટી ના પાડો જેથી આપણને દુઃખ મળે. સાહેબ બહુ ધ્યાન રાખજો. બીજું, પ્રેમ બધાને કરજો, પણ અમુક ઉંમર ને અમુક સમય પછી બહારથી પ્રેમ જગતને કરો, અંદરથી પ્રેમ ભગવાનને કરજો. તમારા કહ્યું ને, તમારી આંખના આંસુ જોઈ હસે અને મસ્કરી કરે અને તમારી સામે ખોટા આંસુ પાડે, એના માટે લાગણી કે દયા ન રખાય. અને ત્રીજું, આંસુ ભગવાન સિવાય કોઈની સામે પાડશો નહીં સાહેબ. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. ત્રીજું, જે દીકરાનું ઋણ તમારી સાથે બંધાયેલું છે એ દીકરાને તમે ધક્કો મારીને કાઢી મૂકશો તો, સિનિયર કહ્યું ને, ધક્કો મારીને કાઢી મૂકશો તો સિટીઝન ક્યાળ પણ ત્યાં છોડીને પાછો આવતો રહેશે. મારે તમારી સાથે જ રહેવું છે. જેનું ઋણ પૂરું થઈ ગયું છે
એને ગમે તેટલો સરસ બંગલો, ગમે તેટલી મિલકત, ગમે તેટલી સંપત્તિ આપશો, પણ કહ્યું ને કે જેનું ઋણ પૂરું થયું છે એ તમને છોડીને જવામાં એક મિનિટનો વિલંબ કરશે નહીં, એક મિનિટનો વિલંબ નહીં કરે. પછી સમયે આવશે ને સમયે પ્રેમ કરશે, કેમ? ભાગનું મળે માટે. ભાગનું મળે માટે. હા, એમને એમ નહીં આવે. સુર નર મુનિ વર કિયહ રીતિ, સુર નર મુનિ સબ કિયહ રીતિ, સ્વાર્થ લાંગ કરત સબ પ્રીતિ, સ્વાર્થ લાંગ કરત ભગવાન સુખદેવજી ને વ્યાસજી સિનોરમાં નર્મદાજીના કિનારે બરકાલ ક્ષેત્રમાં આવ્યા. કઈ આવ્યા? બરકાલ ક્ષેત્રમાં. ભગવાન વ્યાસે વંદન કર્યા, બેટા હવે તમારી સામું જો. સુખદેવજીએ કહ્યું, પિતા આજથી તમે મારા પિતા નહીં, હું તમારો દીકરો નહીં. ભાઈ, તમારો ને મારો સંબંધ પૂરો થયો. બીજું કયું છે? હૃદયમાં ભગવાન સિવાય કોઈને બહુ સ્થાન ના આપો. ભાગવતજી કહે છે, તમે જેને પ્રેમ વધારે કરો છો એ જ વ્યક્તિ તમને વધારે રડાવે છે. જોઈએ છે, જે દીકરો સીધો છે ને એના માટે કશોય નહીં રાખે, પણ જે પૂરો છે ને એને બોલાવશે, રાખશે, ઘેર કોઈની છાનું માનું આપશે. વિચારો છે. અને જિંદગીમાં જે રૂપિયો નથી માગતો ને એ જેટલી વાર આવે એટલી વાર એવું કે, બેટા તારે હું જરૂર છે, તારે જરૂર છે બેટા કશી? ભાઈ, એક બાજુ સુખદેવજી, એક બાજુ વ્યાસજી, બેટા મને તારી સાથે રાખ. સુખદેવે કહ્યું, નહીં પિતા, નર્મદાજીના એક કિનારે તમે બેસો, નર્મદાજીના એક કિનારે હું બેસું. તમારા ને મારા વચમાંથી નર્મદાજી વહેતા હોય મને તમારી માયા ના સતાવે કે તમને મારી માયા ના સતાવે. અને સત્ય છે, એક બાજુ સુખદેવજી, એક બાજુ વ્યાસજી, બરકાલ ક્ષેત્રમાં ભગવાનનું ભજન કરે છે. પિતા નજીક, પિતા નિકટમાં બેસીને ભગવત ચિંતન કરજો, મારી ચિંતા ના કરશો. ભગવદ અનુગ્રહ થયો અને હવે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભગવાન સુતજી પધાર્યા. સુત યુવાચ, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતોર સાસ્વાદ કુશલ શૌનકોરવી, કુશલ શૌનકોરવી. 88,000 મહાપુરુષો બેઠા છે અને ભગવાન સુતજી ઉંમરમાં નાના છે, જન્મ ને કર્મ
એ ભક્તિમાં નિશ્ચિત નથી હોતું. અનેક પુરાણોના જ્ઞાતા છે અને એકવારનો સમય છે. 88,000 મહાપુરુષો બ્રહ્માજીની પાસે ગયા. હે પિતા મહાબ્રહ્મા, મનબુદ્ધિ ઇન્દ્રિયો સ્થિર કરીને ભગવદ્ ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી, એવું કોઈ સ્થાન બતાવો જ્યાં અમે ભગવદ્ ભક્તિ કરી શકીએ અને ભગવદ્ અનુગ્રહથી બ્રહ્માજીએ કરકમળમાં મનસ્ચક્ર લીધું, મનસ્ચક્રને છોડ્યું. હે ઋષિઓ, જે સ્થાનમાં મનસ્ચક્ર સ્થિર થાય ત્યાં ભગવદ્ ભક્તિનો પ્રારંભ કરજો. અનેક ઋષિઓ આવ્યા છે, ભગવાન સુતજી બેઠા છે, બ્રાહ્મણોને ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે. આકાશ માર્ગે ચક્ર આવ્યું અને મહાપુરુષોએ દર્શન કર્યા, જોયું કે યજ્ઞમાં સમર્પિત થઈને અંદર જતું ના રહે. એ જ સમયે જગદંબાને પ્રાર્થના કરી છે, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જગદંબાને પ્રાર્થના કરી અને એ જ સમયમાં ભગવતી પ્રગટ થઈ ટચલી આંગળી પર એ ચક્રને ધારણ કરી દીધું. માં ભગવતી આદ્યાશક્તિ રાજ રાજેશ્વરી લલિતા મહા ત્રિપુરી સુંદરી માત કી જય. જગદંબા ભગવતી લલિતા માં અંબા પ્રગટ થયા અને મહાપુરુષો મંગલ કથાનો પ્રારંભ કર્યો. શૌનકાદિ ઋષિઓ બેઠા છે, મંગલમય ચક્ર તીર્થમાં સ્નાન કર્યું. માર્ચની 1 થી 7 નૈમિષારણ્યમાં કથા છે, ભગવાનની કૃપા છે. નાના કરતા મનુભાઈ 300-350 વૈષ્ણવો થઈ ગયા. ભગવાનની પોથી છે. હવે છેલ્લા 2 દિવસથી મારે ના કહેવું પડે છે. આ એક ક્ષેત્ર એવું છે જ્યાં શ્રીમદ ભાગવત ભગવાન વ્યાસજીના મુખે પ્રગટ થયું છે. સાહેબ, આજે પણ ભગવાન વ્યાસજી નૈમિષારણ્યમાં છે. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ પણ નૈમિષારણ્યથી થયો છે. અને સૌનકાદીએ પ્રશ્ન કર્યો છે, કોટિ સૂર્ય સર્વ પ્રભ સુતાખ્યાગી કથા સારમ મમ કર્ણ રસાયણમ. સુતાખ્યાગી કથા સારમ મમ કર્ણ રસાયણમ. ભગતિ જ્ઞાન વિરાગોપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશસ્ય વિષ્ણવે ક્રિયતે કથમ. ઇતિ ઘોરે કલો પ્રાપ્ત્યો જીવસ્વર સુતાં ગત લિશિક્રાંતસ્ય તસ્તેવ શોધને કિં પરાયણ. ચિંતામણિ લોકં સુખં સુહૃદો સ્વર્ગ સંપદ પ્રયચ્છિ ગુરુપ્રીતો વૈકુંઠે યોગી દુર્લભ. સનકાદેજી મહારાજે કહ્યું, હે ભગવાન સુતજી, અજ્ઞાન અંધકારનો નાશ કરે અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવે
એવું ભગવાનનું દિવ્ય ચરિત્ર કહો. એટલું જ નહીં, જે શ્રવણ કરવાથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થાય, જીવ માયા ને મોહમાંથી છૂટે. અને પરમ વૈષ્ણવ ગતિને પામે એવી કોઈક દિવ્ય લીલાને ક્રિયા બતાવો મહારાજ. અને ગુરુદેવ, આ ઘોર કલિયુગની અંદર જીવને અનેક કલોશો અનેક કલેશો નષ્ટ થાય, અને કલેશ નષ્ટ થયા પછી આપણી કૃપાથી અને ભગવદ અનુગ્રહથી એને દૈવી સંપત્તિ પ્રાપ્ત થાય એવો માર્ગ બતાવો. ભગવાન, વધારે તો શું કહું. પ્રભુ, ચિંતામણીનું ચિંતન કરવાથી કેવળ યથાશક્તિ ચિંતામણીની ઈચ્છા દ્વારા પ્રાપ્ત થાય, પણ શ્રીમદ ભાગવત એવું કલ્પવૃક્ષ છે. આ એ કલ્પવૃક્ષ છે કે જેની કૃપાથી યોગીઓને પણ દુર્લભ એવું દિવ્ય વૈકુંઠ પ્રાપ્ત થાય છે. સાહેબ, ભગવાન શુદ્ધજીએ કહ્યું, આપણા મંગળમય પ્રશ્નથી મને સ્મરણ થાય છે. શું? કસુદા કવ કથા લોકે બ્રહ્મરાત્રો વિચાર્યેવમ તદા દેવાજ્ સાસહ. એક વારનો પ્રસંગ છે. હે ભગવાન, ગંગાના કિનારે ભગવાન સુખદેવજી કથા કરવા બેઠા છે. ઇન્દ્રલોકમાં સ્વર્ગના ઇન્દ્રને ઈચ્છા થઈ કથાનું અમૃત લઈ આવું અને સ્વર્ગનું અમૃત આપું. સ્વર્ગમાંથી દેવેન્દ્ર આવ્યા. ઇન્દ્રનું બીજું નામ દેવેન્દ્ર. અનેક મહાપુરુષો ગંગાના કિનારે બેઠા છે. ઇન્દ્રએ આવી વંદન કર્યા. હે ભગવાન સુખદેવજી, કથાનું અમૃત તમે લો, કથાનું અમૃત અમને આપો અને સ્વર્ગનું અમૃત તમે લો. ભગવાન સુખદેવજી મનમાં હસ્યા અને વાતે હાચીને, ભાઈ સોનાની કિંમત શું ને બગસરાના સોનાની કિંમત કેટલી? બગસરાની બંગડીઓ કેવી કારી પડી ના જાય ત્યાં સુધી સોનું. અને એમાં અમેરિકા છોડો, લંડન છોડો, પણ દુબઈ એટલે 100% સોનું ફરક પડે. ઇન્દ્રને કહ્યું, મહારાજ ક્યાં કાચનો ટુકડો ને ક્યાં કિંમતી મની. અરે દેવેન્દ્ર મહારાજ, સ્વર્ગ કહ્યું ને સ્વર્ગનું અમૃતનો કાચના ટુકડા જેવું છે. સ્વર્ગનું અમૃત કાચના ટુકડા જેવું છે, જ્યાં સુધી જતન થાય ત્યાં સુધી થાય. કે છે ને, હવે તો અમારી બાનું શરીર કાચ જેવું થઈ ગયું છે, ક્યારે તૂટી જાય કહેવાય નહીં. અને હે ભગવાન સુખદેવ, કથાનું અમૃત તો એવું છે. કથાનું અમૃત કેવું? આયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. વસ્તુ યમો
કથાનું અમૃત, કારણ કે બીનું સત્સંગ હરિ કથા તુલસી દુર્લભ હોય. વાર છે ભાઈ, હજુ સાત વાગે ક્યાં ઉતા વર્ષે જવાનું જ કશે. તમે સમય આપશો તમને આના બાજુવાળા કે હવાર તો જઈ આવ્યા છે ભાઈ. બીનું સત્સંગ હરિ કથા તુલસી દુર્લભ હોય, ક્યાં છે રામ જરૂખે બેઠ કે સબકા મુજરા લેખ, જૈસી જિનકી ચાકરી એસા ઉનકા લેખ. ઇન્દ્રએ વંદન કર્યા અને સાચી વાત છે ભાઈ, સ્વર્ગની સંપત્તિ અને સ્વર્ગનું સુખ એ જીવનમાં ક્ષણિક માટે છે. નથી કહેતા બાપાએ બધું ભેગું કર્યું પણ રામ ના બોલ્યા. બધી સંપત્તિ હતી, બાપા બોલો રામ રામ રામ, દાદા કે હું રામ રામ કરું છું, બધા માથા પર ઊભા છે પણ ગાય હાવે ની ખાય છે એની ચિંતા થાય છે ભાઈ. બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજીને વિચાર આવ્યો, જોવા તો દે શ્રીમદ ભાગવત મોટું છે કે અન્ય ગ્રંથો મોટા છે. બ્રહ્માજીએ તાજવું લીધું, એક તાજવામાં 17 પુરાણ પધરાયા અને એક તાજવામાં ખાલી શ્રીમદ ભાગવત મહાપુરાણ પધરાયું. મહાપુરાણવાળું તાજવું જ્યાં ઊંધું થયું ઊંચું થયું, બ્રહ્માજી વિસ્મય પામી વંદન કર્યા. એક વારનો સમય છે મહારાજ, સુદજી લખે છે ભાઈ, એકદા હી વિશાલાસ્યં ચતવારો ઋષયો મલા સત્સંગ સમાયાત. એક વારનો સમય છે,
દેવર્ષિ નારદ ભગવાન નારાયણને કહે છે, પ્રભુ મને પૃથ્વી લોક પર યાત્રા કરવાની ઈચ્છા થઈ છે, આ પાગણે આપો. દેવર્ષિ નારદ મહારાજ પ્રયાણ કરતા કરતા નીકળ્યા છે, અનેક તીર્થક્ષેત્રમાં યાત્રા કરવા આવ્યા છે. ભાઈ કહે છે ને, હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ એવ મદેષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ અહં તો પૃથ્વી યાતો જ્ઞાતા સર્વોત્તમામિતમ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. દેવર્ષિ નારદ ભગવસ્મરણ કરતા કરતા નારાયણ નારાયણ જય હરિ નારાયણ 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 જય હરિ નારાયણ. ગરમ કાશી ને ગરમ મથુરા ગરમ ગોકુળ ગામ મારે નથી જાઉં તીરથ ધામ. નારદજી નારાયણ 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 કરતા નીકળ્યા છે અનેક તીર્થક્ષેત્રમાં, અને હાલતા હાલતા ક્યાં ક્યાં, હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુ બંધનમ ઇવ મદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. કહે છે ને, યાત્રા કરવા હાલ્યા, અનેક ક્ષેત્રમાં યાત્રા કરે છે. નારાયણ 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 અને પ્રયાણ કરતા કરતા મથુરામાં આવ્યા, અને જેવી મથુરા નગરીમાં પ્રવેશ કર્યો, ભગવાન દ્વારિકાનાથના દર્શન કર્યા, અને શું જોયું નારદજીએ, સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરા કા કુટુંબાશિણ. નારદજી આવ્યા, તીર્થક્ષેત્રમાં શું જોયું, સત્યમ નાસ્તિ, તીર્થક્ષેત્રમાંથી સત્ય ગયું. શું જોયું, તીર્થમાંથી સત્ય ગયું. તમે જાઓ છો તોય તીર્થક્ષેત્રના બ્રાહ્મણો ને તીર્થક્ષેત્રના અન્યો પૈસા માટે ને સંપત્તિ માટે ખોટું બોલે છે. તમારા દાદા તમારા દાદા ને એના દાદા પણ અહીં આવ્યા હતા, જુઓ આ નામ. સત્ય ગયું. અને ઘણી વાર તો તમને ખબર નથી, જે સ્થળે ભગવાને લીલા ના કરી હોય એવા સ્થળે બતાવે. નારદજીએ જોયું કે સૌથી પહેલાં સત્ય ગયું, પછી સત્યમ નાસ્તિ તપમ શૌચમ. હા, તીર્થક્ષેત્રમાં જઈને પણ ભાગવતજીમાં દેવર્ષિ નારદે કહ્યું કે વ્યક્તિ જૂઠું બોલશે, બોલે જૂઠું ને કે તમને ખોટું લાગતું હોય તો શ્રીજી બાબાના સ્વગન લે. કલિયુગમાં તપ ગયું. વર્ષો પહેલા એવું હતું, આપણે જાત્રા કરવા જવાના હોય ને, નક્કી કરીએ ઘેરથી પાણી પી નીકળીએ, જ્યાં સુધી ભગવાનના દર્શન ના થાય ત્યાં સુધી પાણી નતા પીતા. અને આજે દર્શનની વાટ હોય એટલે કે એક કામ કરો, દર્શન પછી થશે, પહેલા ગોટા ખાઈ લો. અને વાતો કરે, ઓ ડાકોર વાલા સરકાર, હે અમને
ઉતારજો બાપા પ્રેમથી તાલી પાડો ઉતારજો જે ભગવાનની કથામાં તાલી પાડે છે ને ભગવાનની કથામાં જે તાલી પાડે એને ફિઝિયોથેરાપી બહુ કરવું ના પડે જય હો એ મારી જીવન નૌકા ના યાદાર એ મારે જાવું છે સામે જો ભવ પાર સરકાર મારે ઉતાર જો ભવ કલિયુગમાં તપ ગયું શું કે પેલા ભજીયા અને પછી ભગવાન નારદજીએ જોયું તપમ શૌચમ શૌચ એટલે આચાર વિચાર અને પવિત્રતા ગઈ આચાર વિચાર અને પવિત્રતા વ્યક્તિ વ્યવસ્થિત ના હોય તો લાઈન પાણી ભાગવતજીમાં કહ્યું છે અને વર્ષો પહેલાં હતું વર્ષો પહેલાં તમારા પાણીના માટલાને કોઈને અડકવા નતા દેતા અત્યારે તો ચાલે જાતે ને જાતે વાતો કરે બા છેલ્લા કોઈ પાણી પીવડાવશે શું ખબર લે તમારામાં ભક્તિ છે તમારામાં જ્ઞાન છે તમે પવિત્રતા છો તમારામાં તપ છે તો છેલ્લા સમયે પણ ભગવાન એવી વ્યક્તિ નજીક રાખે છે કે જેના પાણીથી તમારું કલ્યાણ થાય છે શૌચ ગયું વાજ હે ને બાકી વર્ષો પહેલાં તમે જુઓ ખોટું લાગે તો માફ કરજો રસોઈની માટે પણ વસ્ત્ર જુદા રખાતા રસોઈના માટે રેશમી સાંલો બહાર જવા માટે પણ વસ્ત્ર અલગ આઈને સ્નાન કરી લે અરે ફળિયાનું કૂતરું વળકે તોય સ્નાન કરી લે ભાઈ અને હવે તો સ્મશાનમાં આવ્યા પછી છોટા નાખી તો છોટા હા પવિત્રતા ગઈ સાહેબ અને ભગવાને શું કહ્યું સૃજીનામ શ્રીમતાંગ્રે લક્ષ્મી ક્યાં છે ઘણા ઘણા પૈસો બહુ છે પણ શાંતિ નથી બધી જ શાંતિ છે તો છોકરાની શાંતિ નથી છોકરાની શાંતિ છે તો વહુની શાંતિ નથી બધી જ શાંતિ છે કોઈ દુઃખ નથી પણ શરીર સારું રહેતું નથી કારણ આચાર વિચાર ને પવિત્રતા બગડ્યા છે વર્ષો પહેલા સ્નાન કર્યા વગર કોઈ જલપાન નતું કરતું અને આજે તો બહુ સુધર્યા ભાઈ બહુ સવારે ઉઠવાનું વહેલા રાત્રે પહેરેલા જે સૂતેલા જે કપડાં હોય ને એ કપડાંથી રસોઈ બનાવી દેવાની નયા માટે બનાવવું પડે એમને ઓફિસ જવાનું છોકરાઓને જવાનું મારા તમને ખબર ના પડે હા બધા જાય અને કે મહેમાન આવે પૂછે પરવારી ગયા હા
છોકરાઓ ગયા એને બાપા ગયા, બધાએ જમી લીધું, મેં જમી લીધું, હવે શાંતિથી નહીશ લે. પછી વાતો તો એવી કરે, હું તો સવારથી ઉઠું તો 9:00 કરું, મારો નંબર છેલ્લો લાગે 12 વાગ્યા પછી તું લગાડે, એટલે બધાને થોડું જરૂર છે. હા, વર્ષો પહેલા સૌથી પહેલા ઘરના લક્ષ્મીજી ઉઠતા હતા સાહેબ, હવે નારાયણ પહેલા ઉઠે છે. નારાયણ બધા વાતો કરે, બે વાતો કરે, તમે ભાઈ ઉઠી જ જાય, હું ના કહું તો ઉઠી જાય, હું ના કોઈ તો દૂધે લઈ આવે, હું ના કહું તો કે કપુ તું હોય રે હું ચા મૂકી દઉં છું લે. હા હા હા, પછી ભાઈ સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. વૈષ્ણવ કળિયુગમાંથી દયા ગઈ, દયા ગઈ. જુઓ તમે, વર્ષો પહેલા માતા પિતા ઘરના છોકરા માટે કંઈકનું કંઈક લઈ આવતા હતા, કોઈ મહેમાન આવે તોય પડીકુલ આવે, અને હવે દીકરો ને પુત્ર બધું બહાર ઊભા હોય, બાબા પૂજી ઘેર હોય, ઊભા ઊભા આઈસ્ક્રીમ ખાય, અને ઘર દીકરો એમ કે બાબા પૂજી માટે એટલું નહીં ભાઈ, છાનું માણું લાવીને ડુમનો દરવાજો બંધ કરીને ખાઈ લે, અને ભૂલે ચૂકે કદાચ જોઈ જાય બાપુજી તમને સુગર હતી એટલે મેં ના કહ્યું. દયા ગઈ, દયા સાહેબ, બિલકુલ દયા. એટલું નહીં, અમુક ઘરમાં તમે જોજો, માતા પિતાને ખાવું હોય તો ગભરાતા ગભરાતા ખાય, અમુક જગ્યાએ તો જે ભાવતું હોય ને કે ભાઈ ઠેપલા છે, જે વસ્તુ ભાવતી હોય એ બનાવી હોય, એક કે બે ઠેપલાથી વધારે તો ખવાય નહીં, એટલે પછી બાકીના ડબ્બામાં ભરી રાખે, છાનામાના મૂકી દે, અને કોઈ ના હોય ત્યારે છાનું માનું ખાય. આ દયા ગઈ માણસ માટે. અને લખ્યું, ઉદરંબરીનો જીવા બટકા કૂટવાસીનમ. નારદજીએ જોયું કે લોકો ખાઈ પીને મજા કરવા માટે ને પેટ ભરવા માટે જ મનુષ્ય જન્મ લે છે. આ જગતમાં બે પ્રકારના માણસો છે, એક ભજનમાં પરિણમે છે, એક ભોજનમાં. અમુકનો જન્મ તમે જુઓ ખાવા માટે જ થયો હોય, અમુક રસ્તા મળે તો એ પૂછે ક્યારે જમવા આવીએ, તારી ઘેર બોલાય ને, અમારા ઘેર શું છે. આવું કોણ પૂછે ખબર તમને, કોણ પૂછે? જેને ઘરમાં બનાવવાનો કંટાળો આવતો હોય એ જ પૂછે. રસ્તા મળે તો ક્યારે આવીએ જમવા, તારી ઘેર લઈ જાય તું તાર. હા સાહેબ, નારદજીએ જોયું કળિયુગમાં લોકો કેવળ પેટ ભરવા માટે જ ભગવાનનું ભજન કરે છે, અને જોઈએ છે. તમે જોજો, કથા ચાલુ થાય અને હાથે હાથ દિવસ જમાડવાના હોય ને તમે અનુભવ્યું છે,
હમણાં સૌરાષ્ટ્રમાં રામગઢમાં કથા હતી, 7-7 હજાર માણસનું રોજ રસોડું બનાવે, એમાં લગભગ 6-6.5 હજાર માણસ હોય, પણ 12:15 થાય એટલે 800-900 માણસ આવી જાય. બીજું ભાઈ, સંતોનો મત છે, જેનું ખાવ છો ને એનું ભજન કરો તો ભગવાન એ ભોજનને પચાવશે. દેવર્ષિ નારદ હાલ્યા છે અને પ્રયાણ કરતા કરતા, ચાલો સખી વહ જાઈએ જહાં વસે બ્રજરાજ, ઘોર સબે ચંતા હરી મિલે એક પંથ ધોકા, ઘોર સબે ચંતા હરી મિલે એક પંથ ધોકા, એક પંથ ધોકા. દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કરતા શ્રી વૃંદાવન ધામમાં પધાર્યા છે અને વૃંદાવન ધામમાં શ્રી યમુનાના કિનારે ભાગવતજીમાં લખ્યું છે, વૃંદાવનમાં શ્રી યમુનાના કિનારે, તરુણી પ્રભુતા ગ્રેહે શાલકો બુદ્ધિદાયક, તરુણી કન્યા વિક્રીણો લોભા દંપતીનાં ચ કલ્કરમ. દેવર્ષિ નારદે હાલતા હાલતા જોયું, એક દીકરી ગોદમાં બે વૃદ્ધ પુરુષોને લઈને બેઠી છે, મુખમાં ભગવાનનું સ્મરણ છે. દેવર્ષિ નારદ હાલતા હતા, દીકરીએ દૂરથી દીકારો કર્યો છે, ભગવાન ભો ભોક્ષાણું ધનમ તિષ્ઠ મંચતા પીનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે ભગવાન, એક બે મિનિટ ઉભા રહો. દેવર્ષિ નારદ ઉભા રહ્યા, હળવેરીને પૂછ્યું, દેવી આપ કોણ છે, આપ કોણ છો, આપણા દર્શન પહેલી વાર કરું છું અને આપણા ગોદમાં પોઢેલા બંને વૃદ્ધ પુરુષો કોણ છે? અને એ જ સમયે અહમ ભક્તિર્દીખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામદો કાલયોગેન જર્જરો. હે ભગવાન, મારું નામ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. મારું નામ છે ભક્તિ મહારાણી. દેવર્ષિએ કહ્યું, બરાબર ઓળખાણ આપો અને આમે તમે જુઓ ભાઈ, આપણે મોડું જોઈને ઓળખાણ કરી લઈએ, જ્યારે સંત તમારું હૃદય જોઈને સંબંધ બાંધે. હા, સંત હૃદય જોઈને સંબંધ બાંધે. દેવર્ષિ નારદે પૂછ્યું, વાત તો બરાબર, તમારું નામ ભક્તિ મહારાણી, પણ તમે છો કોણ? અને ભક્તિ મહારાણી બોલ્યા, ઉત્મનાધ વિડો સોહમ વૃદ્ધિ કર્ણાટકે ગદામ પચિન પચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીડતામ ગતા. ભગવાન, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, થોડીક થોડીક કર્ણાટકમાં વૃદ્ધિ પામી અને એનાથી થોડીક મહારાષ્ટ્રમાં. અમુક મહાપુરુષોએ મારી પર કૃપા કરી, પણ ભગવાન ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ અને ગુજરાતમાં પાખંડ એટલો બધો વધી ગયો, હું ત્રાહિમામ ત્રાહિમામ પુકારતી હતી. એ જ સમયે દેવર્ષિ નારદ જેવા મહાપુરુષે મારી પર કૃપા કરી અને ભગવાને મને પૂર્ણ પ્રગટ કરવા માટે એ જ ગુજરાતમાં મારા કલ્યાણ માટે જૂનાગઢમાં નરસિંહ મહેતાને મોકલ્યા, જાઓ જઈ અને ગુજરાતમાં ભક્તિનો ઉદ્ધાર કરો. અને એ પછી ત્યાંથી મેં વિદાય લીધી અને અત્યારે
વૃંદાવનમ પુરમ પ્રાપ્ય નવીનેવ સ્વરૂપિનમ જાતહમ યોતિ સમ્ય વિશ્વરૂપાતુ સંપ્રતમ. પ્રભુ અત્યારે વૃંદાવનમાં આવી છું, કહે છે ને લાગે વૃંદાવન નીકો માઈ રે મુને, લાગે વૃંદાવન નીકો, લાગે વૃંદાવન નીકો હે મારી બને, લાગે વૃંદાવન નીકો હો, લાગે વૃંદાવન નીકો માઈ રે મુને, લાગે વૃંદાવન નીકો, લાગે વૃંદાવન નીકો હે મારી બને, લાગે વૃંદાવન નીકો હો. ઘર ઘર તુલસી ઠાકુર સેવા, 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 દર્શન ગો માઈ રે મુને, લાગે વૃંદાવન નીકો, લાગે વૃંદાવન નીકો હે મારી બને, લાગે વૃંદાવન નીકો હો, લાગે વૃંદાવન નીકો માઈ રે મુને, લાગે વૃંદાવન નીકો, લાગે વૃંદાવન નીકો રે મારી બને, લાગે વૃંદાવન નીકો. ભક્તિ મહારાણીને પૂછ્યું, દેવી આપણા ગોદમાં બંને પુરુષો પડ્યા છે, એ છે કોણ? ભક્તિ મહારાણીએ કહ્યું, ભગવાન એક દીકરાનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. ભગવાન આ બંને દીકરાઓ મારા છે. શ્રીધામ વૃંદાવનમાં આવીને હું પોતે તરુણી અને યુવાન બની ગઈ, બંને દીકરા વૃદ્ધ બની ગયા. કઈ કૃપા કરો. ભક્તિ મહારાણી કે, ભગવાન આપ કોણ છો? કહે છે ને જયતિ જયતિ માયાં યસ્ય કાયાદવસ્તતે, વચન રચન મેકં કેવલં ચાકલસ્ય, ધ્રુવપદમપિ યાતો યત્કૃપાસ્તે ધ્રુવોયં, સકલકુશલપાત્રં બ્રહ્મપુત્રં નતાસ્મિ, સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ભગવાન આપણો જય હો. આપણી કૃપાથી પ્રહલાદજીને ભગવત ચરણની પ્રાપ્તિ થઈ, આપણી કૃપાથી ધ્રુવજીને અવિચલ રાજ્યની પ્રાપ્તિ થઈ. આવ્યા છો, મારા બંને બાળકો પર કૃપા કરો. અને વાત એ સાચી, કંઈ ના કરો તો કંઈ નહીં, મહિનામાં એક વાર પણ પરિવારના બાળકોને લઈને ભગવાનના દર્શન કરવા જજો. ભગવદ અનુગ્રહથી કોઈ મહાપુરુષનું દર્શન થયું, ભગવાનની દ્રષ્ટિ કોઈ સંતની દ્રષ્ટિ પડશે તો બાળકોનું કલ્યાણ થશે, નહીં તો જોઈએ છે કોઈને જ્ઞાનનો અહંકાર, કોઈને વૈરાગ્યનો અહંકાર, અમુકને જ્ઞાન. તમે જો ભૂલે છું કે કહ્યું હોય ને ચલો કથા બહુ હોભરી આવે, બોલે કેવું ભાગવત હોભરી નાખ્યું, શું કર્યું? હું તો બધું જાણું,
આખું ભાગવત મને મોડે. તમે કહો એમ બોલો, કોઈને જ્ઞાનનું, કોઈને વૈરાગ્યનું. અને એવો વૈરાગ થાય તમારે કે જ્ઞાન નાટકે વૈરાગ્ય વિના કરીએ ખોટી ઉપાય, ફલમાં જોગી ને ફલમાં ભોગી, ફલમાં ગૃહી ને ફલમાં ત્યાગી, નિષ્કુળ આનંદ કહે એ નરનો વર્ણ સમજ્યો વૈરાગ્યજી. ફલમાં ભોગી ને ફલમાં ગૃહી ને ફલમાં ત્યાગી, ફલમાં ભોગી. લગ્ન હોય ને તમારે તરત કે આપણે બધું ચાલે, કોઈ ના હોય જાતે ને જાતે કે આપણે ઘરમાં એકલાઈ રહીએ, એનો કોઈ વાંધો નહીં. ફળમાં ત્યાગી, ફળમાં ત્યાગી. દૂધની બાધા લે પણ શ્રીખંડ ખાય. પ્રયત્ન કરવા છતાં પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરી નહીં. દેવર્ષિ નારદ ચિંતિત થયા છે. આકાશવાણીએ કહ્યું, હે દેવર્ષિ જાઓ બદ્રીનાથ, ભગવાન નરનારાયણની આજ્ઞા લો અને બદ્રીનાથમાં તપ કરનાર મહાપુરુષોને પૂછો, તમારો સંશય મટશે. દેવર્ષિ નારદ ચિંતિત થયા. ભગવસ્મરણ કરતા કરતા હાલ્યા છે. બદ્રીનારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હર નારાયણ નારાયણ નારાયણ, હો નર નારાયણ નારાયણ નારાયણ. દેવર્ષિ નારદ બદ્રીનાથ જતા હતા. શું થયું? હાલતા હાલતા રસ્તામાં કોણ મળ્યું? સનતકુમારો મળ્યા. નારદજીનું જવું, અને આમે તમે જુઓ, ભગવાન કૃપા કરે તો સંત સામેથી મળે. દેવર્ષિ જતા હતા અને બદ્રીનાથથી હરીશરણમ 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 હરીશરણમ. દેવર્ષિ નારદ ઉભા રહ્યા, સનત કુમારોને વંદન કર્યા. ભગવાન આપણા મુખ પર ઉદાસીનતા કેમ છે? દેવર્ષિ નારદે કહ્યું, હે મહાપુરુષો, આ એ સંતકુમારો છે જે કેવળ ભગવાનની કથા સિવાય કાંઈ કરતા નથી. પ્રભુ જ્ઞાનની કથા કરી, વૈરાગ્યની વાતો કરી, પણ મેળ પડ્યો નહીં. સંતકુમારોએ કહ્યું, હે નારદજી, જ્ઞાનની કથા કરી, વૈરાગ્યની વાતો કરી, પણ દેવર્ષિ, હે દેવર્ષિ, કહે છે ને, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ,
બિનુ વિશ્વાસ ભક્તિ નહી હોઈ, બિનુ વિશ્વાસ ભક્તિ નહી હોઈ, વૃથા ખેદ સેવા લો હો ચિંતા તુરં કથમ, શ્રી કૃષ્ણ ચરણ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતે. હે દેવર્ષિ નારદ, જ્ઞાનની કર જ્ઞાનની કથા કરી, વૈરાગ્યની વાતો કરી, મંગલમય ભગવાનના મંગલમય ચરિત્રને શ્રવણ કરાયા. દેવર્ષિ નારદે કહ્યું, બધી વાત તો બરાબર છે, હે દેવર્ષિ, જીવ જ્યાં સુધી સત્સંગ કરતો નથી ત્યાં સુધી જીવાત્માની ગતિ થતી નથી. ભાઈ કહે છે, એક ઘડી આદી ઘડી આદી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. જીવ ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તેટલો ત્યાગી હોય, ગમે તેટલો વૈરાગી હોય, પણ સત્સંગ કર્યા વગરનો જીવ અધૂરો છે મહારાજ. હવે જ્ઞાનની કથાને વૈરાગ્યની વાતો તો કરી, પણ મંગલમય ભગવાનના મંગલમય ચરિત્ર શ્રવણ કરાયા નહીં. હે દેવર્ષિ, જીવ જ્યાં સુધી સગન સ્વરૂપને હૃદયમાં ધારણ કરતો નથી ત્યાં સુધી ભગવાનની લીલાના દર્શન થતા નથી. કે છે ને, ધન્ય ધન્ય શ્રીવાડ તાલ દામને મારે વાલે કર્યો વિશરામ સ્વામી, નિરખીને મા સુખ પામી, સ્વામી નિર્કીને સુખ પામી. ભગવાન, એના માટે તમારે મંગલમય સત્સંગનું આયોજન કરવું પડે. દેવર્ષિ નારદે કહ્યું, કરું છું. સંત કુમારે કહ્યું કે ગંગાના કિનારે આનંદ વનમાં જાઓ. દેવર્ષિ નારદે વંદન કરીને કહ્યું, ભગવું મારે આપણા મુખેથી જ ભગવદ્ કથા શ્રવણ કરવી છે, આપ આજ્ઞા આપો કયા સ્થાનમાં જવું. અને ભગવાન એવું કોઈ સ્થાન બતાવો કે જે સ્થાનમાં ઉપરથી આવનારને નજીક પડે અને નીચેથી આવનારને નજીક પડે. હે દેવર્ષિ, મારી ઈચ્છા છે ગંગાના કિનારે આનંદ વનમાં જાઓ, જેને આપણે હરિદ્વાર ક્ષેત્ર કહીએ છીએ. આણંદવન બે છે, એક આણંદવન એ હરિદ્વારમાં ગંગાનો કિનારો છે, અને કાશીનું બીજું નામ હતું આણંદવન. સૌથી પહેલા કાશીનું નામ હતું આણંદવન, એ પછી થયું કાશી, એ પછી થયું બનારસ, અને એ પછી થયું વારાણસી. તો હે ભગવાન, આપ ગંગાના કિનારે પધારો, પધાર્યા છે. સનંદ કુમારો આવ્યા, દેવર્ષિને વંદન કરીને કહ્યું, બધાને કથાનું આમંત્રણ આપો. ભૃગુ ઋષિને બોલાયા, ભગવાન દરેકને કહેજો ચલો કથામાં, એ કથામાં આવો છો તમને તો પુણ્ય મળે જ છે, અન્યને લાવો છો એનું પણ તમને વ્યાસ સહિત પુણ્ય મળે છે. ભૃગુ ઋષિ, ચલો કથામાં, ચલો કથામાં, ચલો કથામાં. અમુક તો કે, અમારે તો આવું તો આમંત્રણ જોઈએ, આપણે કહેવું પડે. અમુક તમારી જન્મોત્રીમાં જ ના હોય તો આમંત્રણ ક્યાંથી હોય. અમુક આવે ખરા, પહેલે દિવસે આવે ને જતા રહે. અમુક તો કંકોત્રી આપાવે ને તરત પૂછે, જમવાનું ક્યારે છે. આપણે કહીએ છેલ્લી દી, સારું તો છેલ્લી દી એક 10 મિનિટ ટાઈમ તો નથી, છતાંય 10 મિનિટ ટાઈમ જમીન તરત નીકળી જઈશ. ભૃગુ ઋષિએ દરેકને વંદન કર્યા, ચલો કથામાં, ચલો કથામાં. ભૃગુ ઋષિ દરેકને
આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા, આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા, માઈ મેં બોલાવ્યા રે સુંદર ચોગા માણા છે, માઈ મેં બોલાવ્યા રે સુંદર ચોગા વાળા છે, ઓહર ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર, હરિ ક્યાં તારે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર. ચલો કથામાં, ચલો કથામાં, ચલો કથામાં. ભાઈ ગંગાના કિનારે વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. ભગવાનનો જયઘોષ થવા મળ્યો. બોલો દ્વારિકાધીશ કી જય. અને ગંગાના કિનારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુ. ચાલો કથામાં, ચાલો કથામાં. આપ જુઓ તમે, જેને જે વસ્તુનો આનંદ આવતો હોય ને એ હોદી જ નાખે. અમુકને ભજન ગમે, અમુકને ગરબા ગમે, અમુકને ગાયનો ગમે. ભલે ને આપણને આમંત્રણ હોય કે ના હોય, લગ્નમાં જવાનું હોય કે ના જવાનું હોય, અને અમુક તો બહારથી વરઘોડો જતો હોય ને તો રસોઈ કરતા કરતા નાથ તી ના મારી ભ્રુવર દંતી નોન દામો ધર માધવે, નાથ તી ના નિમુતી ગોવિંદ દામો ધર માધવે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. રામે તમે જુઓ, જ્યારે નાચવાની ટેવ હોય ને, ગમે તેટલી ઉંમર થઈ જાય, ડોક્ટરે કીધું હોય કે ની રિપ્લેસમેન્ટ છે, ઊભા ના થશો. હા, ઊભા તો ના થાય પણ ખુરશીમાં બેઠા બેઠા બા પડી જશો, હરખા બેહો બા પડી જશો, બેસ છાની માની. તારા જેવી ઉંમર બહુ નાસ્તી હતી, એ તો ડોક્ટરે ના કહ્યું છે. બાકી તમારા બધાને વારોય ના આવવા દઉં. સુંદર કીર્તન ચાલતું હતું, સુંદર કીર્તન ચાલતું હતું, અને ભક્તિ મહારાણી પોતાના બંને બાળકોને લઈને આયા. હા ભાઈ, જે ઘરમાં ઘરની માતાને ઘરની સ્ત્રીમાં ભક્તિ ને ધર્મ હોય ને, એ ઘરમાં ધર્મ ને ભક્તિ તો આવે, પણ એ ઘરનું કલ્યાણ ભગવાન પહેલું કરે છે. જે ઘરમાં ભક્તિ છે, અમુકને જોજો, સમય હોય કે ના હોય
તમે એક કામ કરજો, એક ભજન પૂરું કરજો, હું આવી જઈશ. ભક્તિ મહારાણી નીકળ્યા, બંને દીકરાઓની આંગળીઓ પકડી છે, હાલતા હાલતા. જય જય રાધા રમણ હરી બોલ, 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 જય જય રાધા જ્ઞાન બુદ્ધિમાં રહે, વૈરાગ્ય ઇન્દ્રિયોમાં આવે, ભક્તિ હૃદયમાં રહે છે. જ્ઞાનનું પતન છે, વૈરાગ્યનું પતન છે, મહાપુરુષો કે ભક્તિનું પતન નથી. તમે જોજો, 75 વર્ષની ઉંમર હશે ને કૃષ્ણ જન્મ થાય ને તોય નાચે. ઘેરથી કઈને મોકલ્યા હોય, નાચશો નહીં હો, પગ હાચવજો. બે વસ્તુ તો બરજબરીથી, જેને હૃદયમાં ભક્તિ છે એ ગમે તે રીતના નાચે, અને જેને ખાવાની ટેવ છે ને એ ચારથો ડાયાબિટીસ હોય તોય ગુલાબજાંબુ ઝાપટે. તમે આવ્યા ભક્તિ મહારાણી, વંદન કર્યા, ભગવાન અમને બેસવાનું સ્થાન આપો. સનત કુમારોએ કહ્યું, હે ભક્તિ મહારાણી, તમે દીનતાના આસન પર બેસો. દીનતાનું આસન એટલે જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં ભગવાનનું ભજન હોય, જેની આંખ ભગવાનના દર્શન કરતી હોય, જેના કાન કથા શ્રવણ કરતા હોય, જેના હાથ ભગવત ચરણની સેવા કરતા હોય, જેની જીભ ભગવત સ્મરણ કરતી હોય, હા ભાઈ, જેનું મન ભગવાનના સ્વરૂપને પધરાયું હોય, જેનું ઉદર ભગવત પ્રસાદ આરોગતું હોય, અને જેના પગ ભગવદ્ ધામ સુધી યાત્રા કરતા હોય, એવા પરમ વૈષ્ણવના હૃદયમાં જઈને બિરાજો. નારદજી આવ્યા, પ્રભુ ભગવદ્ કથા સાંભળવાથી શું ફાયદો થાય? નારદજીને સનત કુમારોએ કહ્યું, ગંગા યમુના ગોદાવરી નર્મદા કાવેરી દેવર્ષિ, સર્વ તીર્થમાં સ્નાન કરવાથી પાપ બળે છે, ભાગવતની કથામાં સ્નાન કરવાથી પાપ તો બળે પણ સાથે સાથે કર્મ પણ બળે છે. તો ભગવાન એવી કોઈ કથા કહો, આખી જિંદગી દુષ્ટકર્મ કર્યું હોય અને અંત સમયે મહાપુરુષની કૃપાથી એનું મૃત્યુ મંગલ થયું હોય. સનત કુમાર, હે દેવર્ષિ નારદ, તુંગભદ્ર નદી કિનારે આત્મદેવનો બ્રાહ્મણ છે, એ કથા આવતીકાલે સવારે. હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારમ જનવાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારમ જનવાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી દ્વારિકા દેશ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, હરે કૃષ્ણ મહારાજ કી, લક્ષ્મી નારાયણ દેવ કી, ગોપીનાથજી મહારાજ કી જય, શ્રી વલ્લભા દીશ કી જય, સદગુરુ દેવ કી, ડોંગરેજી મહારાજ કી જય, બુધદેવજી મહારાજ કી જય.
अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय। सर्व वैष्णवो ने जय श्री कृष्ण। चलो की जय। आरती माटे आनंद करते कृपा निज हस्त रे माते, जो जन शरण आए संसारसारम्भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भुं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। बोलो श्रीवल्लभादीश की जय। स्वामी नारायण भगवान् की जय। श्री द्वारिकाधीश की।